गुड मॉर्निंग सर। छोटो जाइए। चलो उस्ताद। सुचे चितरवा माटे नवी बेंचीसो आवी गई छे। कई छे? ભૂખ લાગેલી એટલે ખાઈ ગયો એ તણી હાલો કરે છે બિલ માં કેટલી છે 75 તો બીજી 25 ક્યાં ગઈ એ બધી અમને ખબર ના પડે આપણને કહેલી એટલી આઈ ગઈ ને બસ આપણે છૂટા તું સહી કર્યા ને અરે પણ અરે કાનુ હા સાહેબ 50 બેન્ચીસ ગણી લીધી હા સાહેબ ગણી લીધી પણ સાહેબ આપણે તો 75 નો ઓર્ડર આપ્યો તો ના ના 50 બેન્ચીસ જ મંગાવી છે 50 જ ઓ સાહેબ આ સહી કર્યા લો ને મને છૂટો કરો ચાલો અરે પણ સાહેબ 50 બેન્ચીસ મંગાવી છે અરે પણ લો સાહેબ હા હા બોલ મને લાગે છે કે 7મા ધોરણમાં 25 પાટલી ઓછી પડશે જો કનુ આગલી હરોળમાં છે ને આ નવી બેન્ચીસ ગોઠવી દેવાની ભલે સાહેબ અને પાછલી હરોળની અંદર જૂની એમની એમ રહેવા દેવાની જૂની એમની એમ હા આ પાછલી હરોળ વાળા ડોબાઓ કેમ ભણવા આવે છે ગોપાલ એ ગોપાલ ગોપાલ ખબર જ હતી એ ગોપાલ ઉઠો ઉઠ ને બેટા ઉઠો ચલો ઉઠો ચલો ઉઠો દીકરા 2 મિનિટ તારી આ 2 મિનિટ છે ને 2 કલાક પહેલા પડતી નથી ચલો ઉઠો એમ કેમ કારણ કે સવાર પડી ગઈ છે ચલો ઉઠો અરે ઉઠો ને બાબા સવાર સવારમાં સવાર કેમ પડે છે યાર કારણ કે સવારના પોરમાં આપણે સ્કૂલે જવાનું હોય છે હે બેટા ઊંઘવાનો થાક લાગ્યો છે આપણને મમ્મી તને ખબર છે તારો ઓલો દિનેશ છે ને દિનેશ એની મમ્મીના એક અવાજે ઉઠી જાય છે અને કિશોરને તો ઉઠાડવાની જરૂર જ નથી પડતી અને પાર્થ છે ને પાર્થ એ તો ઉઠે છે પહેલા અને પછી અલાર્મ વાગે છે અને કું છે હવે તારો અલાર્મ બંધ કર ને ભાઈ ગુડ મોર્નિંગ સન પપ્પા મને રાત બહુ ગમે છે અચ્છા કેમ રાત્રે સ્કૂલ નથી જવાનું હતું ને એટલે શું સાયકલ મારી સરરર જાય ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય સાયકલ મારી સરરર જાય ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય ઉચાનો આગળ રે આગળ બટ્ટા પાછળ રે જાય મારી જોવી જેવી દુનિયા એવી દુનિયા એ લઈ જાય ઉચાનો આગળ રે આગળ બટ્ટા પાછળ રે જાય મારી જોવી જેવી દુનિયા એવી દુનિયા એ લઈ જાય સાયકલ મારી સરરર જ ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય સાયકલ મારી સરરર જ ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય સાયકલ મારી સરરર જાય ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય સાયકલ મારી સરરર જાય ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય
બધા વિદ્યાર્થીઓ માટે નવી બેન્ચીસ આવી. આપણે શું ગુનો કર્યો છે? અલા, આપણને ક્યાં કોઈ વિદ્યાર્થી સમજે છે? અને આપણી સૌથી મોટી ભૂલ એ કે આપણે રહ્યા બેક બેન્ચ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તમારા હિસ્ટ્રીના પેપર્સ ચેક થઈ ગયા છે. બેડ મોર્નિંગ. હું નામ અને માર્ક્સ બોલું છું. કમ એન્ડ કલેક્ટ યોર પેપર્સ. હવે આપણે ઇતિહાસ બની જશું. દીદી, પેપર મળશે તો મારા ઘરે તો ઇતિહાસ સર્જવાનું છે. 40 out of 50. વેરિયા 28. માનસી 49. મને ખબર જ હતી કે આ ઇતિહાસ બનાવવાનો છે. આટલો પોતા રે. યસ. ચુપરે ચોર. કેવું છે તમારો નંબર? આયા ચોર ચોર ચોર. 0. અરે બેગ બેગ ચેક કયા? દ્રષ્ટિ ઓર સ્મિત ફેસ સે અસી ગાયબ હતે. હવે પાસ તો તું એ નથી થવાનો ગોપલ્યા. સોહમ, વેદાંત, મીત 35, ખુશી 47, ગોપાલ. ગેસ કરો કેટલા હશે એને? 0. 50 માંથી 100. માઇનસ 2. 7. કોણ જાણે ક્યારે પાસ થશે. તો છોકરાઓ, ઇતિહાસ આપણને શું શીખવાડે છે? મિસ, બોલો ગોપાલ. કે ઇતિહાસનું પુનરાવર્તન ના થવું જોઈએ. પુનરાવર્તન તો તારા નાપાસ થવાનું પણ ન થવું જોઈએ. પાછલી પરીક્ષામાં હું ખાલી 6 માં જ નાપાસ થયો હતો. તો 6 જ પેપર હોયલા, પણ આ વખતે 1 માં જ થયો ને. તો 1 માં જ થાય ને, હજી તો 1 જ પેપર મળ્યું છે ઇતિહાસનું. પથારી ફરી ગઈ લ્યા. આપણા બાપ દાદાના ઇતિહાસનું ભાન નહીં અને દેશના ઇતિહાસની માથાકૂટમાં ક્યાં પડી ગયા યાર? હમણાં રિસેસ પછી બીજા પેપરે મળવાના છે. આપણી પથારી ફેરવવા. છોડ ને યાર, ભૂખ લાગી છે, ખાઈ લઈએ. એ ગોપલા, ખાવું નહીં લ્યા? ના. કેમ? હમણાં તમારો કોલ કરું છું. પેપર મળ્યો. કેટલા? 2. શું વિચારો છો? જમો, હું ખીર લઈ આવું. કયું પેપર? ઇતિહાસ. ઇતિહાસ? શું ખુશખુસ ચાલી રહી છે બાપ દીકરાની? કઈ નહીં, એ તો ગોપાલ એનો ઇતિહાસ કે છે. શું ઇતિહાસના પેપરની વાત કરતા હતા? પેપર મળ્યું? હા. કયું? ઇતિહાસ. કેટલા મળ્યા? હવે બોલો ને, ક્યારની એને પૂછતી હતી તો તમે જવાબ આપતા હતા, હવે કેમ મોઢે તાળા લાગી ગયા? હું પણ એને એ જ પૂછતો હતો કેટલા માર્ક્સ મળ્યા, એટલામાં તું આવી ગઈ. અચ્છા, કેટલા માર્ક્સ મળ્યા કે ને? અરે બોલ ને બિંદાસ, કે ને તું. અચ્છા, જમ્યા પછી ગઈ છે? શું તમે પણ બોલ. કેટલા મળ્યા? પપ્પા, ઓલો દીપક છે ને, દીપક, એને તો ખાલી 2 જ મળ્યા. ખાલી 2? છે,
અને યશ, યશ ને તો ઝીરો. એટલે યશ એના મા બાપ ને યશ ના અપાવ્યો એમ ને? અને પેલો ચંદુ ચોટી છે ને, એને તો 50 માંથી 4. ખાલી 4? એ ગામની પંચાયત, તું તારા માર્ક્સ બોલને હવે. મમ્મી, હા, ગ્રુપ માં હાઈએસ્ટ 7. સોનાનો સવાલ. સવાલ 1, ફિલ્મ બેક બેન્ચર માં ગોપાલના શિક્ષક કયા સંતનું ઉદાહરણ આપે છે? એ, સ્વામી વિવેકાનંદ. ક્યા બાત હૈ, વેરી ગુડ, વેરી ગુડ માય સન, કોંગ્રેચ્યુલેશન. શું કોંગ્રેચ્યુલેશન? અરે 7, 50 માંથી 7. હા તો ફેલ, નાપાસ. તમે છે ને ચૂપ જ રહેજો, આ તમે જેને માથે ચડાવ્યો છે. મને ખાતરી છે તું ખાલી એક જ સબ્જેક્ટમાં ફેલ નથી થયો. સાચું સાચું બોલ, કેટલા સબ્જેક્ટમાં દાંડી મારી છે તે? 2, 4? બોલ, કેટલા સબ્જેક્ટમાં ફેલ થયો છે? ત્રણ સબ્જેક્ટમાં ફેલ થયો છે. કંટાળો કંટાળો આવી ગયો છે મને તમારા બંનેઓથી. દીકરો 3-3 સબ્જેક્ટમાં ફેલ થાય છે અને બાપ એને વેરી ગુડ કે છે. વાહ, 6 પેપર મળ્યા છે, 6, અને ભાઈ 3માં નાપાસ થયા છે. અને સાહેબ હવે જૂઠું બોલતા પણ શીખી ગયા છે આપણી સાથે. મમ્મી, હું તમને કેમ ચૂપ જ રહેતો? ચૂપ જ રહેજે તું. સાચું કહું છું. જાણે કેટ નહીં તો અમને ખબર ન પડત કઈ. હા, એટલે બાકી ગોપાલ, તને ખરેખર શાબાશી મળવી જોઈએ. શાબાશી? હા તો લાસ્ટ એક્ઝામમાં ઇતિહાસમાં કેટલા મળ્યા? 5. અને આ વખતે 7 મળ્યા. લાસ્ટ ટાઈમ કેટલામાં ફેલ થયો હતો? 4. અને આ વખતે ખાલી 3. ધીમે ધીમે 2, અને પછી 1, અને છેલ્લે ફૂલી પાસ. કોંગ્રેચ્યુલેશન્સ. આપણે રાત્રે આઈસ્ક્રીમ ખાવા જશું. હા, હમણાં જ. થેન્ક યુ પપ્પા. તમને બન્યો અહીંયા મારો જીવ બળીને અડધો થઈ રહ્યો છે અને તમને બન્યોને મશ્કરી સૂજે છે? નહીં, ના ના, ચૂપ રહેજો. તને ખબર છે માનસી છે ને, માનસી 50 માંથી 49 માર્ક્સ લાવે છે. આશીષ તો દર વખતે ફર્સ્ટ કાતો સેકન્ડ. ઓલો પાર્થ 90% માર્ક્સ લાવે છે દર વખતે. અને આ ભાઈ બેશરમ ફેલ થાય છે દર વખતે. કવિતા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તું આમ દર વખતે કમ્પેરિઝન શું કરે છે યાર? તો શું કરું? અરે આ બાળકો છે, માર્ક્સ ની કમ્પેરિઝન ન કરાય. અને આપણા દીકરાને જો, કેટલો સમજદાર છે, સંસ્કારી છે, લાગણીશીલ છે, પોતાનાથી બનતી મદદ કરે છે બધાને. જ્યારે ભૂખ લાગશે ને ત્યારે લાગણી અને સંસ્કારથી પેટ નહીં ભરાય. સારી નોકરી જોઈશે આને, અને નોકરી નહીં મળે ને તો કોઈ સારી છોકરી પણ નહીં આપે આને. હા, આ બધું છોકરી છોડ, ચલ ખીર આપ મને પણ. પ્લીઝ પ્લીઝ. હા, આપે છે, ખાઓ. આ ખીર તમે બંને એવું ખાઓ અને મારું લો પીઓ. મસ્ત છે પપ્પા. 21 22 23 24 25 26 27 28 29 40 41 42. આગળ કેમ આવ્યો સર? આગળ થી બરાબર દેખાય ને એટલે. શો સર? દાવ બરાબર ગોઠવાય ને. અમે જ્યાં હતા ત્યાં જ રહેવાના. એમાં તમે કેમ ને આગળ વધવા દો છો? એ ગોપલા, આગળ કોને દેખવા ગયો તો? લ્યા, બે દેખવા નહીં હે, પેસવાની જગ્યાએ પિટિશન ની સોટી આવી ગઈ. ના, સોટી સોટી સોટી, હું મારું તો બે. યસ, મેં તને છે ને એવી જગ્યા પર મારીશ, એવી જગ્યા પર મારીશ ને કે તારે ઉભો ઉભો આખો પ્રિય પૂરો કરવો પડશે. ખબર પડી? હાસ તો
આખો ઉભો ઉભો જ પીરિયડ પૂરો કરવો પડશે યાર. હા કેમ કેમ ક્યાં બેસવા દે છો લો પાયથાગોરસ નું હોમવર્ક ના કર્યું હોય તો. અરે ગણિત માં કઈ સમજાય તો હોમવર્ક કરીએ ને. હા પણ ઓલા આર્યભટ્ટ ને સમજાવવું જોઈએ ને. ગણિત કાઢીને બેસી ગયો. આજે તો દીપક મસ્ત બેસીને ભણશે કેમ. અરે શું વાત કરે છે દીપક, એ કરી નાખ્યું હોમવર્ક નું. હા તો માનજી ની બુક લઈ ગયો ઘરે. કોની? માનજી ની. ખાલી બુક જ લઈ ગયો તો, કઈ લખ્યું નથી. તમને ત્રણે ને કહી દઉં છું હો, માનજી થી દૂર જ રહેજો. એક તો પીટી સર એની નજીક નથી જવા દેતા અને અમને દૂર રહેવાનું કહે છે. તરત કહું છું. એ આવી ગયો રામન રાઘવન. મોર્નિંગ સ્ટુડન્ટ. પાછળ આ એક્સ વાય નું પૂછડું લગાડવાનું. એક્સ વાય સમજાયું? સર આપણે પ્લસ કરવાનું કે માઇનસ? જો હું તમને સમજાવું છું, જે સંખ્યાની બાદબાકી કરવાની હોય એની વિરુદ્ધની સંખ્યા એમાં ઉમેરવાની. એટલે -8 + 15 એટલે 15 - 8 = 7 અને પાછળ એક્સ વાય નું પૂછડું લગાડવાનું. સમજાયું? અરે યાર પણ 8 અને 15 માં પ્લસ શું કામ કર્યું? બીજી રીતે સમજાવું. 16 a² b² c² - -9 a² b² c² હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 16 + 9 = 25. સમજાયું? એના પાછળ a² b² c² નું પૂછડું. હા a² b² c² નું પૂછડું લગાડવાનું. ઇન શોર્ટ, વેરિયેબલ અને કોન્સ્ટન્ટ જ્યારે સાથે આવતા હોય, જ્યારે માઇનસ કરવાનું હોય તો માઇનસ ની નિશાની વાળી સંખ્યાની આ વિરુદ્ધની સંખ્યા હોય એ એમાં પ્લસ કરવાની. સમજાયું? એટલે માઇનસ માઇનસ પ્લસ. શું સમજ્યા? કવિતા અત્યારે શું કામ ડિસ્ટર્બ કરે છે? પછી વાત કરું છું. પપ્પા. ગોપાલ શું થયું? અત્યારે કેમ ફોન કર્યો? હું મેચ કરવા બેઠો છું. હે, તારી તબિયત તો સારી છે ને? કેમ નહીં, તું ભણવા બેઠો છે અને એ પણ મેચ. અને આ જણાવવા તું મને ફોન કરી રહ્યો છે એટલે પૂછું છું, બધું બરાબર છે ને? પપ્પા હું મેથ્સ માં છે ને ખૂબ જ કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ બેટા, મેથ્સ નું છે ને જીવન જેવું છે એટલે બંનેમાં કન્ફ્યુઝ તો રહેવાનું છે. બોલ શું કન્ફ્યુઝન છે? પપ્પા 16 a² b² c² -8 a² b² c² તો જ્યારે 16 - 8 હોય તો માઇનસ માઇનસ પ્લસ કરીને 16 + 8 કેમ કરવાના? હે, માઇનસ માઇનસ પ્લસ થાય કે? હા માઇનસ માઇનસ પ્લસ થાય ને દીકરા. આ દુનિયામાં છે ને બધાના સ્વભાવ માઇનસ પોઈન્ટ વાળા હોય છે, અને જ્યારે એક માઇનસ પોઈન્ટ વાળો સ્વભાવ બીજા માઇનસ પોઈન્ટ વાળા સ્વભાવને મળે તો એ બંનેના લગ્ન થાય. સો માઇનસ માઇનસ ઇઝ પ્લસ, ધેટ ઇઝ ધ રિઝલ્ટ. શું? તને કેવી રીતે સમજાવું? હા જો, તારી મમ્મીની નબળાઈ એ મમ્મીનું માઇનસ અને પપ્પાની નબળાઈ એટલે મારું માઇનસ. માઇનસ મમ્મી માઇનસ પપ્પા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ગોપાલ એટલે તું. અમારા માઇનસ ને તે પ્લસ કર્યો છે દીકરા. પપ્પા મેં ગયા જન્મમાં તમારા પાસેથી બહુ બધા ઉછીના પૈસા લીધેલા. ના કેમ? તો પછી આ જન્મમાં તમારા ઉપર કોઈ અત્યાચાર કરું છું? અરે હોય કે બેટા, તો તમે બધા મળીને મારા ઉપર આટલો બધો અત્યાચાર શું કામ કરો છો? એક તો ગણિત એમાં નથી સમજાતું, પાછું પરમાર સરે સમજાયું કે માઇનસ માઇનસ પ્લસ એ નથી સમજાતું, અને તમને પૂછ્યું તો તમે મને ઉંધેરા વાળે ચડાવો છો. એના કરતા એક મોટો પત્રો બાંધીને કૂવામાં ફેંકી દો. કોને? ગણિત ને? ના મને. બેટા સાંભળ, બેટા તું અત્યારે ફોન મૂક, મારો બોસ મને ગુસ્સે થી જોઈ રહ્યો છે. બેટા મારો બોસ મને ગુસ્સે થી જોઈ રહ્યો છે, અત્યારે તું ફોન નહીં મૂકે ને
તો એ મને માઇનસ કરી નાખશે. સારું, સાંભળ, આલે બદામ ખાઈ લે. મમ્મી, દર કલાકે તું મને બે બે પીસ બદામ ખવડાવે છે, ઝાડા થઈ જશે. કાંઈ ઝાડા વાળા નથી થતા, નથી યાદશક્તિ વધે. ચાલે, મારી યાદશક્તિ બરાબર જ છે. એટલે જ તો એક્ઝામમાં 5, 7, 9 ને એવા બધા માર્ક્સ આવે છે ને આપણને. મમ્મી, દર વખત છે ને ટોન નહીં મારવાનો. હા, સાચી વાત કહીએ ને તો ટોન્ટિંગ જ લાગે, સમજો ને. અને કડવા ઘૂંટડા હંમેશા માંસ પીવડાવશે, યાદ રાખજે તું. એવું નથી, સ્કૂલમાં ટીચરો પણ અમને ડેન્ગ્યુ વખતે અપાતા પપ્પાના પાના, એજ્યુકેશનના કડવા ઘૂંટડા અમને રોજે રોજ પીવડાવે છે. તે શેની માટે? તમારા ભલા માટે. આ ભણી ગણીને મોટા માણસ થશો ને તો તમારા મા બાપ ને કે તમારા ટીચરને કોઈ ફાયદો નથી થવાનો. તને ખબર છે, શ્રીકાંત ભાઈ નો દેવાંગ અત્યારના વર્ષ સુધી સીએ ભણ્યો હોય, સીએ થઈને હોંગકોંગ ની બેંક માં કરોડ રૂપિયાનો પગાર છે એનો. હશે હવે. અને ચંદ્રકાંત ભાઈ નો જીગર? અને ચંદ્રકાંત ભાઈ નો જીગર? એમબીએ થઈને નાણાની ટંકશાળ પાડે છે. એમબીએ થઈને નાણાની ટંકશાળ પાડે છે. અને મીનાબેન નો રાજા? અને મીનાબેન નો રાજા તો કંપનીઓ એને જોબ આપવા માટે લાઈન માં ઉભી છે, લાઈન માં. કંપનીઓ એને જોબ આપવા માટે લાઈન માં ઉભી છે, લાઈન માં. અને એક તું, અને એક તું. તારું શું થશે બેટા? તારું શું થશે બેટા? શું થયું? શું વિચારે છે? ગોપાલ વિશે તમને ખબર છે, મને એટલી ચિંતા થાય છે એના ભવિષ્યની. શું થશે આ છોકરાનું? મારી રાતોની ઊંઘ ઉડાડી દીધી છે આ છોકરાએ તો. કવિતા, તું મારી સાથે જ આવી છે ને વોક લેવા? હાસ તો વળી, તમારી સાથે તો છું. ના, તું નથી મારી સાથે. શું? તે મને કહ્યું હતું કે આપણે બંને એકલા છીએ વોક લેવા. હા તો, પણ આપણે એકલા જ તો છીએ. હું એકલો છું, તારી સાથે ગોપાલ છે, ગોપાલની ચિંતા છે. સોરી. ઇટ્સ ઓકે, ચલ ત્યાં બેસે. શું વિચારું છું? વિચારું છું કે આપણી લાઈફમાં આપણે તો છે જ નહીં. શું? જો પહેલા હું અને તું સૌ એકલા હતા, ઓકે, પછી હું અને તું એક થઈ આપણે બન્યા. પણ હવે પાછું મને એવું લાગી રહ્યું છે કે આપણે માંથી હું અને તું છૂટા પડી ફરી એકલા થઈ રહ્યા છે. બહુ અઘરું અઘરું બોલો છો તમે, મને કાંઈ જ સમજાતું નથી. સહેલું છે કવિતા, આપણું હોવું સાવ સહેલું છે, પણ તું દરેક વાતના કેન્દ્રમાં ગોપાલને લાવીને તું બધું આમ અઘરું બનાવી દે છે. અરે અરે, આખો દિવસ તું એની સાથે હોય છે. થોડો સમય તો મારી સાથે કાઢ, થોડીક વાર તો મારી સાથે રહે, એકલી, સાવ એકલી. બસ હું અને તું બે જ, બીજું કોઈ નહીં. અરે જેમ છે એમ રહેવા દે, જે જેમ છે એમ રહેવા દે, એને બદલવાનો પ્રયત્ન ના કર. તારી બંધ આંખોમાં પણ મને પ્રેમ દેખાય છે. અને મને ગોપાલનું રિઝલ્ટ? કપાળ મારા સસરાનો. તમને ખબર છે, લાઈફમાં હું અને તુંની મજા બાળકના આગમન પહેલાની જ રહી જાય છે. પછી તો બાળકના આવ્યા પછી એના હુંફાળા સાનિધ્યમાં મા બાપનું અસ્તિત્વ જ ઓગળી જાય છે, પેલા તારાની જેમ. હા, તો આજે આપણે ખરતા તારા વિશે વાતો કરીશું. એટલે સર, આજે ખાલી વાતો કરીશું, ભણીશું નહીં? સર મમ્મી
હા તો તમે કોઈ ખરતો તારો જોયો છે? વેરી ગુડ. તો કે કહેશે કે તારો કેમ ખરે છે? સર આપણે વિશ માંગી શકીએ ને એટલે. સોરી સર. આદરે તો કોઈ કહેશે કે તારો કેમ ખરે છે? સર. ઓહો તમે તમે બોલો બોલો. મિસ્ટર ગોપાલ. સર તારો ખરતો જ નથી. અહીં આવ અહીં આવ. આવતો રે. શું કીધું તે? સર કે તારો ખરતો જ નથી. ટ્યુશન રાખી છે ગોપાલ. હસો છો શું? એ સાચું કે છે, તારો ખરતો જ નથી અને જે ખરે છે તારો હોતો નથી. સર તો એ શું હોય છે? એક બાહ્ય અવકાશી પદાર્થ જે પૃથ્વી પૃથ્વી એના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે અને પછી ઘર્ષણ થાય અને પછી એ પદાર્થ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે અને બળવા માંડે અને પછી ખરવા માંડે. ત્યારબાદ ધીરે ધીરે અને સંપૂર્ણ દહન થઈ જાય અને પછી થઈ જાય રાખ. ગોપાલ તારા ઉપર રિસર્ચ ચાલુ છે કે? મારા ઉપર તો રોજ જ રિસર્ચ ચાલુ હોય છે. હવે તને ખબર પડી, તને ખબર પડી કે તારો કેમ ખરે છે? સર મને તો એટલું જ સમજાયું કે અગ્રા ભંતર રૂપી બાહ્યકાશી પદાર્થ જ્યારે મગજના વાતાવરણમાં પ્રવેશે છે ને ત્યારે સમજણ શક્તિ સાથે તેનું ઘર્ષણ થાય છે. વિદ્યાર્થીઓ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે છે અને બાળપણનું સંપૂર્ણ દહન થઈ જાય છે. બચે છે તો માત્ર આ એજ્યુકેશનની રાખ. એમ ગેટ આઉટ ગેટ આઉટ. સર સોરી સર. બહાર નીકળ. આઈ સેડ ગેટ આઉટ યુ બેક વેન્ચર. જલ્દી જલ્દી નીકળ. સર તારો ઘરી ગયો. સાપેક્ષ અંતર પ્રકાશની ગતિ ખબર નહીં પડતી. પ્રકાશની ગતિ પ્રકાશનું કિરણ પ્રતિ સેકન્ડ લગભગ 2,99,910 2,99,910. એટલે પ્રકાશ ની ગતિ અપર છે. એ ગોપાલ શું છે? શું કરે છે તું? ટાઈમ ટ્રાવેલ. શું? પ્રકાશ ની ઝડપ સાથે મારા મગજ ની ગ્રહણ કરવાની શક્તિ ને મેચ કરવાનો ટ્રાય કરું છું. તને કેટલી વાર કહું છે મેં, આ તારી પ્રકાશ તાતી ની દોસ્તી મને જરાય નથી ગમતી. હા એનો રખડેલ છે. એની સ્પીડ પણ તગડા ઉપર બીજા 8 મિંડા ચડાવ એટલા મીટર પ્રતિ સેકન્ડ ની છે. શું? વાહ વેરી ગુડ. યાદ રહી ગયું? કઈ પણ, આ તારા પ્રકાશ ની મગજમારીમાં મારું કામ રહી જશે. સાંભળને, જાને કરિયાણાની દુકાનમાંથી જઈને એક મીઠાનું પેકેટ લઈ આવને પ્લીઝ. ખલાસ થઈ ગયું છે? ના ત્યાં આગળ વધી ગયું છે. જાને હવે. મમ્મી મને આવા બધા કામ નહીં કહેવાના. કરિયાનું લાવવામાં, લોટનો ડબ્બો લાવવામાં મને બહુ શરમ આવે. હા ને કઈ, પણ એક્ઝામમાં ફેલ થતા શરમ નથી આવતી ને? સ્કૂલમાંથી જ્યારે ટીચર્સની કમ્પ્લેન આવે છે ત્યારે શરમ નથી આવતી. તને ખબર છે સેજલ એના ઘરનું બધું કામ કરે છે. એની મમ્મી તો ઝાડુ પોતાય કરાવે છે એની પાસે અને તો પણ એક્ઝામમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થાય છે. અને કુનાલે તો કઈ કહેવાની જરૂર પણ નથી પડતી, જાતે જ બધું કામ પણ કરે છે અને તો પણ એક્ઝામ. સોનાનો સવાલ કોન્ટેસ્ટ ફિલ્મ ઓક્સિજન ના વિજેતા છો. કેપ્ટન કુક નું મીઠું. માનસી હાય ગોપાલ. હાય માનસી. હા તારી સાયન્સ ની બુક કમ્પ્લીટ છે? હા પણ એ તો યશ લઈ ગયો. હિસ્ટ્રી ની? નહીં એ તો દીપક પાસે છે. એ કહેતો તો કે હિસ્ટ્રી માં બધા ફેલ થઈ ગયા.
તમે બધા સાથે બેસીને ભણો છો કે? મેથ્સ ની છે, મેથ્સ ની? ના, એ તો સ્મિત પાસે છે. તને એક્ઝેક્ટલી કઈ બુક જોઈએ છે? તારી પાસે કઈ અવેલેબલ છે? શું? તારી પાસે કઈ બુક છે? મારી નોટબુક મારા કરતા વધારે તમારા ચારેય પાસે જ હોય છે. તો પણ લગભગ તમે ચારેય ફેલ થયા કરો છો. એટલે હવેથી મારી મમ્મીએ તમને લોકોને નોટબુક આપવાની ના પાડી છે. કેમ? તારી મમ્મીને એમ લાગે છે કે અમે તારી બુકમાંથી પ્રિપેર કરીએ છે એટલે અમે ફેલ થઈએ છે? ના, મારી મમ્મીને એમ લાગે છે કે તમારા લીધે મારું પણ ભણવાનું બગડે છે. અમે તને ક્યારે બગાડી? વોટ આઈ મીન, અમે તને ક્યારે ડિસ્ટર્બ કરી? ગોપાલ, યુ નો વોટ, આખા ક્લાસને એમ લાગે છે કે તમારા લીધે આખા ક્લાસનું ભણવાનું બગડે છે. આખો ક્લાસ તમને સ્ટુપિડ બેક બેન્ચર્સ તરીકે ઓળખે છે. કલ મારી સરરર જાય, ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય. સાયકલ મારી સરરર જાય, ટ્રિંગ ટ્રિંગ ટોકરી વગાડતી જાય. હાથમાં ઝાડુ લઈને રસ્તા પર નો કચરો સાફ કરતા હોય ને એવા પોઝમાં ફોટો પાડે છે, અને એ જ તો છે સ્વચ્છ ભારત અભિયાન. બેટા, એ લોકો ફક્ત દેખાડો નથી કરી રહ્યા, પણ એક સારા નાગરિક તરીકે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. આપણા ઘર પરિસર તથા જાહેર જગ્યાઓ જેમ કે રેલવે સ્ટેશન્સ, બસ સ્ટોપ્સ, ઓટો સ્ટેન્ડ્સ, બાગ બગીચાઓ, એ બધાને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવા જોઈએ એવો મેસેજ આપે છે. પણ મિસ, એ લોકો રોજ રોજ થોડી કચરો વાળે છે, અને એક દિવસ કચરો વાળવાથી શું ભારત સ્વચ્છ થઈ જશે? હું માનું છું બેટા કે એ લોકો રોજ રોજ કચરો વાળવા નથી આવતા, પણ એ લોકો છે ને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વ્યક્તિઓ છે, અને એ લોકો સમાજને આ મેસેજ આપી રહ્યા છે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. દરેકે આપણા દેશને પોતાનો સમજીને સ્વચ્છ રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરવા જોઈએ. બોલો ગોપાલ, શું તકલીફ છે તમને? પણ મિસ, કચરો ફેંકવો શું કામ? જેના લીધે આપણે ઉઠાવવાનો વારો આવે એ જ તો તકલીફ છે ને બેટા. આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છે એટલે જ તો એને ઉપાડવાનો વારો આવે છે. પણ મિસ, આ કચરો ઉઠાવવા વાળા કોણ છે? તું જ કે ને, કોણ છે? લગભગ ગરીબ ઘરના, જે ખાસ ભણેલા નથી. એટલે જ તો તમને કહીએ છે, ભણો ભણો, પાસ થાવ, નહીં તો આવી રીતના અભણ અને અર્ધશિક્ષિત રહી જશો ને તો તમારે પણ ભવિષ્યમાં. પણ મિસ, એવા ભણતરનો શું અર્થ જે રસ્તા પર આપણે કચરો ફેંકીએ અને કાલે એ જ કચરો કબાડના હાથે સવારે ઉઠાવવામાં આવે? અત્યારે એવું લાગે છે કે જે કચરો ફેંકેલો છે એને ઉઠાવીશું તો સ્વચ્છ થશે, પણ જે નવો કચરો છે એને ન કોણ શીખવાડશે કે ના ફેંકતા? અહીંયા શીખવાડવા માટે તો અમે પણ તમને ઘણું બધું શીખવાડીએ છીએ, પણ તમે એટલું જ ગ્રહણ કરો છો જેટલું તમને પસંદ છે. તમારા પેરેન્ટ્સ, શિક્ષકો તમને ભણતરનું, એજ્યુકેશનનું મહત્વ સતત સમજાવે છે, પણ તમે સમજો છો? આટલું બધું ભણાવ્યા છતાં એક્ઝામમાં રિઝલ્ટ ફેલ. કેમ? અમે તમને કઈ શીખવાડ્યું જ નથી? ગોપાલ, મોટી મોટી વાતો કરવી ખૂબ સહેલી છે, પણ એ વાતોને અમલમાં મૂકવી એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બને છે. એ ગોપલા, શું થયું બે? કેમ ઉદાસ છે? ઓહ, ઇતિહાસના પીરિયડમાં સુધા ચકલીએ ચીચી કર્યું એટલે. છોડ ને યાર, એ તો બોલ્યા કરે. અરે, મારી મમ્મી કહે છે કે ભગવાને માણસને બે કાન એટલા માટે જ આપ્યા છે કે એકથી સાંભળવાનું, બીજાથી નીકળી દેવાનું. આપણે શું ડસ્ટબિન છે કે જે હોય તે બધા આપણને સંભળાઈને જતા રહે છે? અરે ભાઈ, આ ભણવાનું આપણા મગજમાં નથી ઘૂસતું, એમાં આપણો શું ભાગ છે? છોડ ને, તું શું કામ આટલું સિરિયસલી લે છે? બધા જ આપણી ઇન્સલ્ટ કરે છે. આપણે શું કચરા પેટીની ટોપલી છે કે જે પણ હોય એ બધા પોતાનો ગુસ્સાનો, સ્ટ્રેસનો, એટીટ્યુડનો બધો જ કચરો આપણા પર ઠાલવીને જતા રહે છે? અરે ભાઈ, પણ આમાં આપણો વાક શું છે? આપણે ફેલિયર છીએ યાર.
કાયમ ના નપાસ થનારા ખોટ વિદ્યાર્થીઓ. સ્ટુપિડ બેક બેન્ચર્સ. યસ, વી આર સ્ટુપિડ બેક બેન્ચર્સ. વી આર ફેલિયર. એ ગોપાલ, ગોપાલ સર ભણાવે તો બરાબર છે ને? હાઈ ક્લાસ હો પાઠને જોઈ લો ને, ક્યાં હતો ને ક્યાં પહોંચાડી દીધો. તમે ચિંતા નહીં કરો, ખાલી એકવાર સર ને મળી લો. હા ચાલો. સર એક્ચ્યુઅલી મારો દીકરો ગોપાલ એ ભણવામાં બસ થોડો નબળો છે. દેખાય છે, દેખાય છે. હા ના, એટલે કે સાવ એમ બુદ્ધુ નથી, બાકી બધી બાબતમાં ઘણું બધું સમજે છે. હા બરાબર છે, બસ ખાલી ભણવાની બાબતમાં ખબર નહીં સમજણ ક્યાં જતી રહે છે. પણ તમે સમજદારીનું કામ કર્યું છે જી. 3G. હા સોરી, 3G. એની ભણવામાં સ્પીડ વધે એટલે અમે અહીં આવ્યા છીએ. તમે સમજો છો જી? જી નહીં, 3G 3G. એટલે કાચબામાંથી ફસલા બનાવવાનું કામ મારું છે, એના માટે જ અમે જન્મ્યા છીએ. જી નહીં, હવે 3G. હા, આ થેજલ બેન નો પાર્ટ ખરો કે નહીં એ કોના લીધે, એટલે ભણવામાં કોના લીધે, એમ મારા લીધે. આજે મારી જોડે આવ્યો તો એ પેલા કેવો ગુડ સ્ટ્રેન્થ જેવો હતો, કેવો ગુડ સ્ટ્રેન્થ એકદમ. પણ હવે મારી જોડે આવ્યો એ પછી કેવો એકદમ રાજધાનીને ઓવરટેક કરે છે. ગોપાલ પહેલા સેમેસ્ટરમાં 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે. તો હવે 6માં જી કવિતા બેન નો છોકરો છે ને એ જરાક 6 મહિના મોડો પડ્યો બરોબર. પણ હવે મારે છે ને એને વાલિયા માંથી વાલ્મીકિ બનાવવો હોય ને તો મારી સ્પીડ ડબલ કરવી પડશે. મારે નારદ બનવું પડશે, એટલે 3G માંથી 6G બનવું પડશે. 6G તો કરો ને 3G સર, એટલે તો એમને તમારી પાસે લઈને આવી છું. કરીશ ને. આ તેજલ બેને કીધું એટલે કરવું પડશે મારે. થેન્ક યુ સો મચ સર. સર તમારી ફીસ આપવી પડે ને? હા ના, એટલે તમારી ફીસ કેટલી છે એમ પૂછતી હતી. ગ્રુપ ટ્યુશન રખાવો તો 6000 રૂપિયા અને પ્રાઇવેટ ટ્યુશન રખાવો તો 24000. 26000. બધી 24000? પણ હા બરાબર છે સર. મારો ગોપાલ પાસ તો થઈ જશે ને? 3G છે ને. ઓમ સત્યો માહિતી પ્રતિકર્મ સત્ય તુલી જા. આપણે ગોપાલ નું પ્રાઇવેટ ટ્યુશન રાખી લઈએ. કેમ કઈ બોલ્યા નહીં? તું પૂછે છે કે જણાવે છે? એ તમારે જે સમજવું હોય તે. તું હી નો હું છું તો ના, તું જ દર્શન દાન દઈ જા. હું નહીં આ ગોડા પણ નહીં કરું. તને નથી પૂછ્યું મેં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તથ. તમને પૂછું છું, કઈ બોલશો? યાર મારા માટે ટ્યુશન રાખવું છે તો પછી મને પૂછો ને. કે ને, મને કોઈ ટ્યુશન મિશન માં રસ નથી અને મારા પાસે ટાઈમ પણ નથી. ટાઈમ? વાહ, મોટો ટાઈમ નથી વાળો જોયો ન હોય તો. નાથ સાહેબ પાસે ટાઈમ નથી ના, શું કરીને ઊંધા વળી જાવ છો તમે કુંવર? કે તમારી પાસે ભણવા માટે ટાઈમ નથી? વાસીદા વાળવા પડે છે, બેડા ભરવા પડે છે તમારે. હા સો વાત ની એક વાત, મારે ટ્યુશન નથી રાખવું. નથી એટલે કેમ નથી રખાવું? હા તમને ખબર છે પાર્થે પણ ટ્યુશન રખાવ્યું છે. અચ્છા. હા, અને ટ્યુશન રખાવ્યા પહેલા પાર્થ પણ આની જેમ ડોબો જ હતો. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણો ગોપાલ પણ? તમે વાતને આડે પાટે નહીં ચડાવો ને, શું બોલી રહ્યા છો? ચૂપ બેટા, હું શું કહું છું, તું ટ્યુશન લઈશ ને તો જ આપણને સફળતા મળે, સમજાય છે? એટલે આપણા સ્વર્ગીય કલામ સાહેબ, સ્વામી વિવેકાનંદ, આચાર્ય ચાણક્ય, સુભાષચંદ્ર બોઝ, એ બધાએ સફળ થવા માટે ટ્યુશન રખાવેલું બેટા. હા શું? યસ પપ્પા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન ક્યાંય ટ્યુશન ગયો એનું તો ભાન નથી. ઇનફેક્ટ મમ્મી, થોમસ આલ્વા એડિસન ને તો સ્કૂલમાં ભણાવવા બદલે એની મમ્મી એને ઘરે જ ભણાવતી હતી. હવે તું તારું જો ને ભાઈ, આવ્યો મોટો
તારા બધા ફ્રેન્ડ્સે ક્લાસીસ કર્યા છે. સ્મિત જો, યશ જો, માનસી નું આખું ગ્રુપ બધા ક્લાસીસ માં જાય છે. ટ્યુશન તો તારે લેવું જ પડશે. તમે કઈ કહેશો આને કે હું જ બોલ્યા કરું બધું? ના, બરાબર છે. જો બેટા, પપ્પા યાર, ના જો, તારી મમ્મી ની વાત સાવ બરાબર છે. બેટા નું ટોળું જે દિશામાં ચાલે આપણે પણ સમજ્યા વિચારે વગર એ દિશામાં ચાલવું પડે બેટા. મજાક કરું છું. આના કરતા તો બોલવાનું ન કીધું તો જ સારું થાય. અરે પણ ભણશે નહીં તો સારી નોકરી ક્યાંથી મળશે આને? ચાર પૈસા કેવી રીતે કમાશે આ? માત્ર પૈસા કમાવા માટે જ બનવાનું? હાસ તો બેટા, આ દુનિયામાં માણસ કરતા વધારે મહત્વ પૈસાનું છે. તો પછી મમ્મી તું જ ભગવાનને પૂછી છો ને કે એને આવી દુનિયા શું કામ બનાવી, જ્યાં એને બનાવેલા માણસ કરતા માણસે બનાવેલા પૈસાનું વધારે મહત્વ હોય? આ જુઓ, જોયું કેવી ફિલોસોફી સૂજે છે આને? સુફિયાની વાતો કરવામાંથી ફુરસત નથી મળતી. આ જેટલું દિમાગ આવી વાતો કરવા પાછળ લગાડે છે ને, એના કરતા અડધું દિમાગ જો ભણવા પાછળ લગાડે છે બેટા, તો તારો અને મારો બેવનો ઉદ્ધાર થશે. અરે કવિતા, આપણો દીકરો અલગ છે. એનો જ તો વાંધો છે. એ અલગ છે ને એનો જ વાંધો છે. ડાપણ કરવું હોય છે ત્યાં તો કરતો નથી, અને ન કરવાની બાબતમાં દોઢ ડાપણ કર્યા કરે છે. બસ ત્રણ ત્રણ સબ્જેક્ટમાં તો નાપાસ થવું છે, અને દિવસ સ્વપ્નો માં રાચવું છે. ના મોટા માણસ જેમ વાતો કરવામાંથી ફુરસત નથી મળતી આપણને. ક્યાંથી હા, ક્યાંથી સૂજે છે આવી બધી વાતો તમને? આજકાલ જમાનો છે ને ત્રીજી નો છે, ત્રીજી. બસ એટલે જ, એટલે જ બેટા, ભણવામાં તારી સ્પીડ વધે ને એટલે મેં ત્રીજી સર પાસે તારું ટ્યુશન ફિક્સ કરી નાખ્યું છે. તું બેટા ચૂપ ને. કોણ? ઓલો જી ક્યુ? જી જી જી, કુના વગર નો ત્રિકોણ. અરે એને ક્યાં કઈ આવડે છે? એને બધું જ આવડે છે. મમ્મી એ ભણાવા કરતા પોતાની પબ્લિસિટી વધારે કરે છે. હા તો તારા જેવા આઈન્સ્ટાઈન ને પાસ કરવા કઈ ખાવાના ખેલ છે? પોતાની પબ્લિસિટી તો કરે જ નહીં, એમાં શું થઈ ગયું? અરે પણ એ નાયા વગર બનાવવા આવે છે તો, અને બનાવતા બનાવતા એના મોઢામાંથી થૂક ઉછળે છે. થૂક સામે બેઠેલો સ્ટુડન્ટ આખો ભીનો થઈ જાય છે. અમને નહીં નીકળ્યો હોય ને એવો. આવો આવો. ઓહો હો, બહુ ખરાબ કહેવાય ને. ના ના, એટલે તું બીજી વાર એની પાસે ભણવા જાય ને તો બુક ની જગ્યાએ ટુઆ લઈને જજે. અને હજી એક વાત કહું, સર છે ને સ્ટુડન્ટ્સ પાસેથી ફૂટપટ્ટી માંગે છે. અચ્છા, અને એ જ ફૂટપટ્ટી થી મારતો હશે ને? હા, ગંદો, ગોબરો, ગરીબ, ત્રીજી, હા એ જે જ પત્યું. તો બેટા, મેં ત્રીજી સર પાસે તારું ટ્યુશન રખાવવાનું નક્કી કરી નાખ્યું છે. પપ્પા, કોને? હવે હું કાઈ ન કરી શકું બેટા, આ તારી મમ્મીએ તારું કરી નાખ્યું છે. બોલ બોલ. પાણી તત્વ છે, મિશ્રણ છે કે સંયોજન છે? બોલ તો બોલ. પાણીનું રાસાયણિક સૂત્ર બોલ. ડૂબા નથી આવડતું ભાઈ, ફ્રીજી પાસે ટાઈમ નથી. શું ટાઈમ? આપણે ભાઈ આઈપીએલ રમવાની છે, ટેસ્ટ મેચ નથી રમવાની. બરોબર સર? નથી આવડતું. સોનાનો સવાલ, સવાલ બે, ફિલ્મ. તો તને આવડે શું? હે, સાતમા ધોરણમાં કઈ રીતે પહોંચ્યો તું? બે દિવસ પહેલા શીખવાડેલું તને, પાણી સંયોજન કહેવાય. શું? સંયોજન. સર પણ સંયોજન એટલે શું? ચોપડી બારનું ના પૂછીશ, સિલેબસ બારનું કશું નહીં પૂછવાનું, સમજી ગયો? જેટલું ચોપડી માં આવે છે એટલું જ ભણવાનું. પાણી સંયોજન છે, સમજો? પાણી? સર પાણી તો બધી સંયોજન પી લો. એમ પાણીનું રાસાયણિક સૂત્ર બોલો. સંયોજન પીવાનું કીધેલું ને, બોલો. પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે. ગોખી નાખ. શું કરવાનું? ગોખી નાખવાનું. બે આટલા સહેલા સવાલનો જવાબ તને નથી આવડતો? હું જુનિયર કેજી ને સિનિયર કેજી ના છોકરાઓને ભણાવતો હતો ને, એમને પણ આવડતું તું, સમજ્યો? સર તો પછી તમે નર્સરી અને કેજી વાળા છોકરાઓને જ ભણાવો ને, એમાં શું ખોટ છે? શું તું શાનો માનો ચોપડીને જો ને, સિનિયર કેજી ને ફિનિયર કેજી કર્યા વગરનો.
મારે પણ હોય મારું આકાશ, દાંધારું હોય જ્યાં હો જ વાસ, મસ્તી મજાની પાખોની સંગાથે, મસ્તી મજાની પાખોની સંગાથે ઉડતો રહું દિન રાત. બધું બરાબર નથી પપ્પા, હું નકામો છું, હું ફેલિયર છું, બેક બેન્ચર છું, હું કોઈને ખુશ નથી કરી શકતો. મમ્મી મારાથી દુખી છે, સ્કૂલમાં ટીચર્સ મારાથી નારાજ છે, મારા મિત્ર મને કહે છે મને કશું જ નથી આવડતું, હું ફેલિયર છું પપ્પા, મને કઈ જ સમજમાં નથી આવતું. એ
ઇટ્સ ગુડ. અમા ગુડ શું છે બાપા? તને સમજાય છે કે તને કઈ નથી સમજાવતું? ધેટ્સ ગુડ. એટલે તમે એવા શું માંગો છો? આપણને જયારે સમજાય ને કે આપણને કઈ નથી સમજાતું, ત્યારે આપણી સાચી સમજણની શરૂઆત થાય છે બેટા. અને આ સાચી સમજણ આપણું જીવન બદલી નાખે છે. પણ આ જીવનમાં કોઈ એક વસ્તુથી છૂટવું હોય તો એ વસ્તુ કઈ? ડર. અને આ ભણવાથી છૂટવું હોય તો? તો ભણવાના ડરને છોડી દે. એક વાર આ ડરને જીતી લઈશ ને તો દુનિયામાં તને કોઈ હરાવી નહીં શકે. પણ જીતવું એટલું જ જરૂરી છે? કોઈ સતત હારતું હોય તો? લોકો તો ઉગતા સૂરજને જ પૂજે છે ને બેટા. પૂજો, પણ જે પડતા હોય એને લાત શું કામ મારો છો? અરે માત્ર લાત જ નથી મારતા, પગ મૂકીને આગળ વધી જાય છે લોકો. અહીંયા છે ને જંગલ રાત છે, જંગલનો નિયમ છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. આ દુનિયા એક જંગલ છે, અને પડશો તો લાત ખાવાની અને કચડાવાની તૈયારી રાખવી પડશે. તો હું પડતો જ જઈશ ને, કચડાતો જ જઈશ ને. પણ જે પડતું હોય એની તો મદદ કરવી જોઈએ ને? નહીં મળે મદદ, અને એવી કોઈ અપેક્ષા પણ નહીં રાખતું. સ્વાર્થ વગર તો કોઈ કોઈને પ્રેમ પણ નથી કરતું. અહીંયા સગા મા બાપ પણ પોતાના છોકરાઓ કમાઈને એમને સુખી રાખે, એમનું ઘર પણ સુધરે, એ જ આશામાં એમને ઉછરે છે. પણ બનવું એટલું જ મહત્વનું છે? પડવું ના હોય તો ભણવું તો પડે ને બેટા. અને કોઈ ભણવાના લીધે જ પડતું હોય તો? ઉભું કેવી રીતે થવાનું? એ તો ઉભું આપણે જાતે જ થવું પડે બેટા. આપણે જાતે જ કરવું પડે બધું, જે આ સ્કૂલમાં કે આ સિલેબસમાં તમને નહીં શીખવાડે. કેવી રીતે પણ? જાત અનુભવથી, આ દુનિયામાંથી, લોકો પાસેથી, ગમે તે રીતે સમજાય એ રીતે આપણે ઊભું તો થવું જ પડે બેટા. I'm really sorry. તમે પડો છો ને એમાં વાંક તમારો નથી. અમે તમને ભણતરમાં એટલા ખૂપવી દીધા છે કે ગણતર માટે તમારી પાસે સમય જ નથી બચ્યો. ખરેખર અમે જ તમને લોકોને એટલા ડિપેન્ડન્ટ બનાવી નાખ્યા છે, બધું આપી આપીને, કે તમારી આમ ફાઇટ બેક કરીને મેળવી લેવાની તાકાત જ છૂટવી લીધી છે. વાંક અમારો જ છે, આ તમારા હાથ પગ બાંધી દીધા છે, અને પછી કહીએ છીએ કે જાઓ હવે દોડો. આ આખું આકાશ આપી દીધું છે તમને, અને એક્સપેક્ટ કરીએ છીએ કે તમે ઉડો. પણ ક્યાંથી ઉડશો તમે? પાંખો તો અમે જ કાપી નાખી છે. ના બેટા, તમે પડો છો, જવાબદારી અમારી છે. કારણ કે અમે જ તમને કહીએ છીએ કે પડો, તમે પડો, ચિંતા ના કરશો, તમને ઉભા કરવા માટે અમે છીએ. પણ ના, અમે નથી ઉભા કરી શકતા, અને એ વાતની અમને ખબર નથી પડતી. સમયર વી વી આર ધ રીઅલ કલ્પ્રિટ્સ. આ બધું દુનિયામાંથી શીખવું પડે છે બેટા. દુનિયાદારીના પાઠ શીખવા પડે છે. તમારે જાતે જ ડિપેન્ડન્ટ થવું પડે છે. એ ઘરની ચાર દિવાલ કે પછી સ્કૂલનું સિક્યોર સિલેબસ, પેમ્પરિંગ પ્રિમાઇસિસ ક્યારે શીખવાડી નહીં શકે. Thank you.
ગોપાલ, શું કહો છો? સાંભળો છો? જુઓ ને આ શું કરી રહ્યો છે ઉપર? ક્યારની બૂમ પાડું છું? સાંભળતો જ નથી. ગોપાલ બેટા ઉઠો, ચલો. તો લેટ થયો, મમ્મી બોલાવે છે. ગુડ મોર્નિંગ બેટા. ગોપાલ ગોપાલ ચલો બેટા, મમ્મી બોલાવે છે. કવિતા, કવિતા જલ્દી ઉપર આ. લેટર વાંચી લીધો સાહેબ. સાહેબ કઈક ખાસ નથી. હા હું વાંચું. હા તમે સાહેબ છો, તમને કઈક મળી જાય. કઈક મળ્યું સાહેબ? કોટેચા. હા સાહેબ, કઈ વાંધો નહીં, મળે ત્યારે કહેજો. ઝઘડો થયેલો? ના ના સાહેબ, ના. અમે ક્યારેય ગોપાલ સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતા ઘરમાં. કોને તમે? કઈ ટેન્શન હતું? ના સાહેબ. હા સાહેબ. તો શું? હા એક થોડા દિવસથી ટેન્શનમાં હતો સ્ટડીઝ ને લઈને. હા સર, બોલતા જાઓ, સાંભળું છું. હી વોઝ વેરી સ્ટ્રેસ્ડ ને મેને પછી સમજાવેલું કે બેટા ભણતરના પાઠ જેટલા ઇમ્પોર્ટન્ટ છે એની સાથે સાથે ગણતરના પાઠ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. મને લાગે છે ગોપાલ તમારી વાતમાંથી કંઈક બીજું જ સમજ્યો છે જે કદાચ એને નતું સમજવું જોતું. હા મને પણ કંઈ સમજાયું નહીં. લેટ અસ બી સ્પેસિફિક મિસ્ટર જગદીશ. આમ સાવ કેજ્યુઅલી મેં કહ્યું હતું કે જો બેટા ગણતરના પાઠ તને ઘરની ચાર દિવાલો કે પછી સ્કૂલનું સિક્યોર્ડ પેમ્પરિંગ પ્રિમાઇસિસ નહીં શીખવાડી શકે. એટલે શું? હા તો કોણ શીખવાડશે? ગણતરના પાઠ શીખવા માટે તારે ઘર છોડીને દુનિયામાં જવું પડશે. તમે આવું કહ્યું મારા દીકરાને? મેં આવું નથી કીધું. એક્ઝેક્ટલી તમે નથી કીધું, પણ તમે જે નથી કીધું ગોપાલ એ જ સમજ્યો છે અને આ લેટર પણ એ જ કહે છે. ઓહ હવે સમજાયું. કોટેજા કેટલા મહિના બાકી છે રિટાયરમેન્ટ ને? 5 મહિના. તો શું કામ ખોટો મેમો લેવો છે? ચૂપચાપ ત્યાં જઈને બેસી જાવ ને. સોરી સાહેબ. હા બોલો સાહેબ. સર એક મિનિટ આ પ્લીઝ. કવિતા તમારામાં કઈ અક્કલ છે? હા એ બાળક છે, તમે બાળક છો. નાના છોકરાને કોઈ ઉંદર રવાણે ચડાવતા હશે કઈ? પોલીસ આવે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, એટલી તો અક્કલ હોય કે નહીં માણસમાં? અને મને સમજાવતા તમે. હું એને ટોકતી હતી ત્યારે મને સમજાવતા હતા તમે કે આપણો ગોપાલ દુનિયાથી અલગ છે. કરી દીધું ને, કરી દીધું ને, એને આપણાથી અલગ કરી દીધું ને તમે. તું શું બોલે છે? શું બોલું? અરે એવું કાંઈ નથી. એક મિનિટ, અમે લોકો ઝઘડા ઘરે કરજો પ્લીઝ. ના સાહેબ અમે ઝઘડો નથી કરતા. એક મિનિટ, ખરેખર કહું છું તને કવિતા. સાહેબ આવું. રાઠોડ મેમો ફાટ. જી સાહેબ. બેઠો છું, બેઠો છું. કવિતા આ પોલીસ સ્ટેશન છે, અહીંયા તો રડવાનું બંધ કરજો તમે. અરે પણ હા મિસ્ટર જગદીશ બોલો. સાહેબ, સાહેબ બિલીવ મી. આઈ બિલીવ યુ મિસ્ટર જગદીશ, બટ અનફોર્ચ્યુનેટલી યોર સન હેઝ ઓલસો બિલીવડ યુ. યોર વાઇફ ઇઝ રાઈટ, ગોપાલ ટીનેજર છે અને આ જનરેશન સ્માર્ટફોનને ઓવર સ્માર્ટ રીતે હેન્ડલ કરતી ફાસ્ટ જનરેશન છે. આ લોકો સામે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું એ સમજવા જેટલી સમજણ તો પેરેન્ટ્સે કેળવવી જ પડશે. આઈ એમ સોરી સાહેબ. નહીં નહીં હું તમને બ્લેમ નથી કરી રહ્યો, પણ આ જ રિયાલિટી છે. જે ન સમજવું જોઈએ ને એ આજકાલના બાળકો પેલા સમજે છે. સાહેબ પ્લીઝ પ્લીઝ મારો ગોપાલ શોધી આપો. હા પ્લીઝ. મળી જશે, ચિંતા નહીં કરો. મળી જશે જો. સોનાનો સવાલ કોન્ટેસ્ટ ફિલ્મ ઓક્સિજન ના વિચાર લઈ લો અને દરેકે દરેક બસ સ્ટેશન, પબ્લિક પ્લેસીસ અને રેલવે સ્ટેશન પર ગોપાલ ના મિસિંગ ની પૂરેપૂરી ઇન્ફોર્મેશન પહોંચાડી દો. અરે આ છું. કોણ છે તું? ટિકિટ ટિકિટ દેખાડ.
એ ક્યાંથી આવ્યો છે? ચાલ ચાલ. નામ શું છે બેટા? નામ બોલ. ધન્યો. માએ બાપનું નામ નથી લીધું? ધન્યો કરશન બુધિયો. ઓ બાપા, પહેલા કહેતા જોર પડતો તું? ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. ગોપાલ. હા ગોપાલ, જગદીશ ત્રિવેદી. ક્યાંથી આવ્યો છે? અહીંયા તો વડોદરા. વડોદરા? સરવૈયા સાહેબને ફોન લગાવો. યસ સર. મારી મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે, મેં એમને ફોન કરું. બસ બસ સર. ઘરેથી કેમ ભાગ્યો તો? રડીશ નહીં, તારા મમ્મીને કઈ નથી થયું. તો એ તો તું ઘરે પાછો આવી જાય જલ્દી, એટલે જુઠ્ઠું બોલવાનું. અને તે હું સાચું કામ કર્યું છે નહીં હોશિયારી, તારા જેવાને સીધા રસ્તા પર લાવવા માટે ખોટા પ્રોબ્લેમ ક્રિએટ કરવા પડે. સાહેબ એક પ્રોબ્લેમ છે સાહેબ. અહીંયા બે છે, બોલ. ગામ લોકોને શૌચાલયનું સમજાવવા માટે મિનિસ્ટર સાહેબ આવવાના છે, તેમના સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની છે. પબ્લિક ઇનસિક્યોર છે, સ્ટુડન્ટ્સ ઇનસિક્યોર છે, સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ ઇનસિક્યોર છે. કેટલા કેટલાની સિક્યુરિટી કરીએ? નાના નાના પ્રોબ્લેમ સોલ્વ થતા નથી ને, આ મોટા મોટા પ્રોબ્લેમ કેમ માથામાં મારે છે? સાહેબ પેલા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરીએ ને, નાના પ્રોબ્લેમ તો આપોઆપ સોલ્વ થઈ જશે. મોટા મોટા રાજાઓને ખુશ કર્યા એટલે નાના નાના રાજાઓ તો આપોઆપ તેમના ખંડિયા બની ગયા. ગોપાલ, ઇતિહાસમાં ધ્યાન આપ, ભવિષ્યમાં કામ આવશે. શું જુએ રે? સર આનો તો મેં હમણાં અહીંયા જ જોયો હતો. હા આને જ. આ વસીમ ને? હા હા. ક્યાં ક્યાં ક્યાં? જે હું પાણી પીધું તું ને, જ્યાંથી તમે લોકો મને લઈને આવ્યા, ત્યાં જતો. હા ત્યાં જતો. આજ છે આજ છે, જાઓ જલ્દી જાઓ. રાઠોડ, વસાવા. યસ સર. અર્જુન, તાત્કાલિક જગ્યાએ જાઓ અને પહેલા કંટ્રોલ રૂમમાં જાણ કરો. જેટલી બનેલી તાત્કાલિક બધી પોલીસ ફોર્સને જાણ કરો અને બધી પોલીસ ફોર્સને લઈને ત્યાં જાઓ. ડાંગ જિલ્લાના બધા જ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરી દો અને આખા રેલવે સ્ટેશનને સીલ કરી દો. ઓકે સર. હેલો કંટ્રોલ રૂમ. હેલો કંટ્રોલ રૂમ. કંટ્રોલ રૂમ. સર ચાલી જાય, વસીમની ટીમ પડી છે. સર એ અત્યારે મારા જ એરિયામાં છે. યસ સર. ઓકે સર. ઓકે સર. કાકા પાણી. તેણે પીપડે સજા. બાપાના રાજમાં બસ જલસા કરવા છે, જલસા. ઘરની બહાર નીકળશો ને ત્યારે ખબર પડશે કેટલી વિશે શું થાય છે તે. બહાર કોઈ ખાવાનું એ નહીં પૂછે તમને,
થેન્ક યુ અંકલ. હવે હું ક્યાં જઉં? યે ઘર સે ભાગને સે પહેલે સોચના થા. તમને કેવી રીતે ખબર? ઓમ કાલ ભૈરવાય નમઃ. ઇધર આ. જા બચ્ચા, જ્વાલા કે કરીબ આ. લે બચ્ચા, હવે મારે જવું જોઈએ. બચપન મેં મેં ભી તેરી તરહ ઘર સે ભાગા થા કુછ સીખને કે લિયે. પછી? અબ તક સીખ રહા. એટલે ઘરથી ભાગીને આવું બધું શીખવું પડે? નહીં, તેરે લીએ જો સીખના આવશ્યક હોગા પ્રકૃતિ તુજે અપને આપ સીખા દેગી. મારા પપ્પાએ પણ મને આવું જ કઈક કીધું તું કે તને જે નથી આવડતું એ તને દુનિયામાંથી શીખવા મળશે. એટલે મેં ભાગીને બરાબર કર્યું ને? પહેલે કરતા હૈ ફિર ડરતા હૈ, જબ ડરતા હૈ તો ક્યું કરતા હૈ? સોરી, મને નથી ખબર કે મેં આવું કેમ કર્યું. મને કશું જ નથી આવડતું, મને કાંઈ જ નથી સમજાતું. અચ્છા હૈ કે તુજે પતા હૈ કે તુજે કુછ પતા નહીં, ઇસસે જ્યાદા કુછ સીખને કી જરૂરત નહીં. મને કાંઈ જ નથી સમજાતું. અચ્છા હૈ, તુજે જો સમજના હૈ પ્રકૃતિ અપને આપ સમજા દેગી. બાકી ઇસકે સામને તેરી યા મેરી ઔકાત ઇસસે જ્યાદા કુછ નહીં. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલ. તમને કેવી રીતે ખબર પડી? મને ઘરથી. અબ ઓર સવાલ નહીં, ચલા જા. चला जा, मुझे मुझे अपनी साधना करने दे. पण क्या जाओ? जहां से आया है वही सबको वही जाना है. क्या? तू चलना शुरू कर बच्चा, रास्ता अपने आप बनता जाएगा. ओम काल भैरवाय नमः. ओम काल भैरवाय नमः. ॐ काल भैरवाय नमः. चलो भाई, टिकट टिकट बराबर छे. टिकट बताओ, टिकट. चल भाई, सारी टिकट तैयार रख. चल भाई, टिकट 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 गाड़ी रखो. चल भाई, क्या छे तारी टिकट? તારું મોઢું જોયું છે તારી સામા? એકવાર ઘરની બહાર જશો ને તો કોઈ ઊભું પણ નહીં રાખે. બેટા, ઊભા થતા તો જાતે જ શીખવું પડશે.
पल पल कहतो जाए समय, कोई ने ना समझाए समय, पल पल कहतो जाए समय, कोई ने ना समझाए समय, झरना माफक नदी नी जैम पल पल बहतो जाए समय, पलमा ऊपर पलमा नीचे पलमा सरतो जाए समय, सोने मलतो सरको समय, तो ये सोना नोखा समय, समय नु पैडू फरतू रे, फरता फरता कहतू रे, समय नु पैडू फरतू रे, फरता फरता कहतू रे, भाई चाल तो रे, भाई चाल तो रे, चाल तो रे भाई चाल तो रे, चाल तो रे भाई चाल तो रे, चाल तो रे भाई चाल तो रे। ओ बोलिया आ बचिया ने फाफड़ा अपना टेबल पर आपी आई आ भले हां पछी वासन मा जो बेजे हां हां हो समझो हां भले 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 मालिक तुम्हारे केली चा का बच्चन केतला थया बार नी चा ने चोई ना फाफड़ा एला तारा बापे कोई दी स्कूल मा पग नत मुईको अने आ बार ने चोवी नी गणतरी करतो रहीस ने मा तारू जीवन जहे बार नी चा ने बीजा चार फाफड़ा ना एला आ फाफड़ा ना तो ते चोवी गणा ने अरे मुंगो मरी रे ने निसाळे कोई दी तारा बापे पग नत मुईको सीधी गणतरी करतो आपड़ा ने न फावे बार नी चा ने चोई ना फाफड़ा चोई ने बे 26 26 ने 10 36 36 थिया भाई आ छतरी गया आ बीजा चार चाली चाली ने दह पचा ने पचा हो माथी छतरी कायपा ने चौहट पासा आठ ने बे दस 15xy माथी 8xy बात करवा होई तो सात 15 माथी आठ बात करता आठ मा सात उमेरो अने एनी पाछळ xy नु पूछडू आ भाई तमारा पैसा पड़ी गया अरे ध्यान रखने हेड थैंक्स पण नाही की तू ले पीहा तो पहला ने दई दीदा अबे का रड़तो जे पने मारा क्या होता पन महिला तो तने ताने पन जे वस्तु आपड़ी ना होए ए आपड़ा थी ना लेवाए एउ कोण के हमारा स्कूल मा हमारा टीचर से कीधु तू ए तू स्कूल जाई के सीखवा सीखवा माटे तो मैं स्कूल छोड़ी छे भूख आवी ने मने भी भूख आवे तारे हूं भी आऊं नी समझाय ने एवुं ज बोलू ताक माँ खा पैसा ये तो ओला ने दे दी था एम नहीं मारी पासे पैसा नथी मारी पासे भेरू नथी भेरू भाई बन ले खा अबे खा के एक ढोल मारे ने और तू मोड़ा में उतरी पड़े खा के मोड़ा में गालू तू हूँ पची खावा अरे खा खा अरे हूँ आले તારું નામ હું ગોપાલ અને તારું બોલો બોલો કઈ રહેતો છે વડોદરા કઈ નહીં હવે તું મારો ભેરુચો છે આઈ ગયા આ તારું ઘર બહુ દૂર છે આ મારું ઘર સરસ છે પણ બે માથા નહીં હમાય માં આપ નીચે હું પડે ચાલે કે ચાલશે સોનાનો સવાલ સવાલ 3 ફિલ્મ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ શું
શું કરે છે? એ જે તું કરે છે આપણે ત્રણેય હમણાં એ જ કરીએ છે. ગોપાલને યાદ. સાહેબ ચાર દિવસ થઈ ગયા મારા ગોપાલના ગયાને. ગોપાલ હજી મળ્યો નથી મેડમ. મને વિશ્વાસ છે કે ગોપાલ ચોક્કસ પાછો આવી જશે. એ તો મને ખબર છે, એ ખોટતા સિક્કા જેવો છે અને આમે એ આપણા બધા વગર વધારે વખત નહીં રહી શકે. પણ ચિંતા એ છે કે પરીક્ષા પહેલા નહીં આવે તો હું સમજ્યો નહીં. અરે યાર, ગોપાલ નહીં હોય તો આપણે ચાર જણાના બદલે આપણે ત્રણને જ નપાસ થવું પડશે. હા યાર, પણ ગોપાલ વગર નાપાસ થવાની એ મજા નહીં આવે. હા યાર, પણ સાહેબ ગોપાલ મળી તો જશે ને? ગોપાલ ખોવાયો નથી સાહેબ, એટલે એને ગોતવાનો નથી. એક ઘર છોડીને ભાગ્યો છે એટલે એને પાછો લાવવાનો છે. તમારો સન ખૂબ સ્માર્ટ છે મિસ્ટર જગદીશ, એ મળી ગયેલો. પણ ઇન્સ્પેક્ટર જાડેજાને ઉલ્લુ બનાવીને એ ત્યાંથી પણ છૂ થઈ ગયો. ખબર નહીં અત્યારના ક્યાં હશે મારો ગોપાલ. તને ફાવે નહીં ને? કેમ? કપાસની ગોદરી ની હોય ને એટલે. માથા પર ખુલ્લું આકાશ અને એ આકાશમાં તારા હોય ને, આ રીતે ખુલ્લા આકાશની નીચે અને ધરતીની સાવ ઉપર હું પહેલી વાર સૂતો છું. મને તો બહુ મજા આવે છે. મજા આવે પણ નિંદર નહી આવે. વરસાદ આવે ને તો મજા બી નહી આવે. ક્યારેક તો રસ્તા પરથી વાહન ચરી આવે ને એની બીક બી આવે, અને એ બીક આવે ને એ હારું બી નિંદર નહી આવે. આજે તને ભલે મજા મળે, કાલે કાન ખજૂરો બી મળે, અષાઢમાં એરું બી મળે, પછી તારા આકાશમાંની તારા તરત ડોળામાં દેખાય. છતે મા બાપે મા બાપની કિંમત નથી. ઘરની બહાર જશો ને ત્યારે ખબર પડશે ઘર શું છે અને મા બાપ શું છે. બધું મારો જ વાંક છે. જ્યારે ગોપાલ મારી પાસે હતો મને એની કદર નહોતી, અને આજે જ્યારે નથી મારી પાસે તો મને સમજાય છે કે મેં શું ગુમાવ્યું છે. એનું તો દરરોજનું છે, આજનું નથી. ખબર નહીં અંદર હું કરા કરું. કેટલી વાસ મારે. કેમ કેમ પૂડ્યા, તેન દાડ દેખાયો? અલે એ તું બધાની હાજરી રાખતો લાગે છે. મૂંગો મૂંગો ઉપર અત્યારે હેરાન ના કર. તો રોજ આતો હોય તે હાય રોડ પર તારો ટેમ્પો ટ્રાફિક જામ કરી રાખે છે. પેટમાં જામ જ હોય છે કે હું હમણાં અંદર જશે ને એટલે હોન હમણાં જ. અલે આયલા કાકા, મજા આવી ગઈ હો. કેમ કાકા આટલી બધી વાર લાગી? અરે કઈ વાંધો નઈ કાકા, વાર લાગી તો પણ મજા આવી ને. એ ત્યાગમાં જ સુખ છે ઓ ભાઈ. અરે ભાઈ તું જલ્દી ત્યાગ કરી બાર નીકળ. લાગે છે પેલા ભાઈ ને ત્યાગ નહી કરવો. હું વિચાર કરે ઘરની યાદ આવતી છે ને. કોણ કોણ રહેતું છે તારા ઘરમાં? મમ્મી, પપ્પા અને હું. દેવના ચાર હાથ હોય તારી પર, ઘર બી હોવા ને માય બાપ બી હોવા. કેમ, તારા મમ્મી પપ્પા ક્યાં છે? એ લોકો શું કરે છે? માય બાપાને તો જોયા બી નહીં, એ તો દેવ થઈ ગયા. અને ઘર કેવું, રેવાને તીરે, વનમાં ઝૂંપડું મળે, એ પણ ડેમ ના લીધે કપાત માં ગયું. અમારું આદિવાસી નું આખું ગામ અત્યારે ખાલી મળે. હવે તો ગામ બી નહી મળે, બસ પાણી જ પાણી મળે. નદી પર જયારે ડેમ બાંધવામાં આવે છે ને ત્યારે કિનારાના ઘણા ગામો ડૂબમાં આવી જાય છે. એ લોકોએ પોતાના ઘર સુધા ખાલી કરી નાખવા પડે છે. તો મિસ એ લોકો ક્યાં જાય છે? ડોબા, હું અહીંયા ડેમ વિશે સમજાવી રહી છું અને તને ડૂબી ગયેલા ગામના લોકોની પડી છે. મને ખબર પડી ગઈ. હાની કે આ બધા લોકો ક્યાં જાય છે? કોણ બધા? કઈ નહીં. એ જ તો,
કઈ નઈ, મારું ગામ ભલે પાણીમાં બુડી જવા, પણ એના બુડવાથી બહુ બધા લોકોનું ભલું થાય, બહુ બધા લોકોને પાણી મળે. સમાજશાસ્ત્ર એટલે માત્ર પોતાનું નહીં, પણ સમાજમાં રહેતા દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવું તે. એ આમ કેમ જોતો છે? વિચારું છું. એક વિષયમાં ભણાવે છે કે ડેમ ના લીધે ગામ ડૂબી જાય, અને બીજા વિષયમાં ભણાવે છે કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવું. આ બંને બહુ જ અલગ અલગ છે, મને નથી સમજાતું. સમજવાનું એટલું જ હોય કે બહુ બધા લોકોનું ભલું થાય, બહુ બધા લોકોનું સારું થાય, અને બધા લોકો મોજમાં મળે, અને બધા મોજમાં મળે ને તો આ ભોલો બી મોજમાં મળે, બધાની મોજમાં આપણી બી મોજ. પણ મને એક વાત કે, આ તું ઘેરથી ભાગો તો એમાં કોઈને મોજ મળે કે નહીં? અલ જ્યારથી પેલો ગોપાલ ભાગી ગયો છે ને, આપણે તો મજા પડી ગઈ. લે ઈ ગયો માં તને શું ફાયદો થયો? અલે જ્યારથી ભાગી ગયો છે ને, મારી મમ્મીએ મને વડવાનું જ બંધ કરી નાખ્યું. એ નિત્યા, તને તો ફક્ત વડવાનું જ બંધ કર્યું ને, હું તો ફેલ થયો ને, તો પણ મારા બાપાએ મને પટ્ટાથી ના ફટકાર્યું. બોલ એ સંજુડા, તું કોટમાં ગયો? અલ્યા એટલા વર્ષોમાં પહેલી વખત મને ફટકાર્યો ને, તો હું ખોટમાં કેવી રીતે ગયો? તને તો ફક્ત માર્યો નહીં ને, મારા બાપાએ તું ફેલ થયો એટલે ડરતા ડરતા તરત મને નવો આઈફોન 7 લઈ આપ્યો. હું તો કઉ છું, આપણે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને દરેક એક્ઝામ પહેલા એક એક વિદ્યાર્થીએ ભાગી જ જવાનું. હા, બાકી તો લાઈફ સેટ થઈ જાય. થયા કરો તમ તમારે ફેલ ને, કરો જલસા, તાકાત છે કોઈને કે કશું કહી જાય. આ ગોપાલે કઈ કરતા કઈ બોલ્યા વગર આપણા બધાના મા બાપ ની બોલતી જ બંધ કરી નાખી છે. ખાલી મા બાપ ની નહીં, શિક્ષકો ની પણ. આવા કલ્લા ખેતર માં છે ને હું પહેલી વાર ફરું છું. આ તો ખેતર બી હોય ને વગડો બી હોય. વગડો? હા, ખેતર માં ધાન થાય, વગડા માં હાવત બી આવે, સંભાળવું પડે. તને કેટલું બધું ખબર છે, આટલું બધું તું ક્યાંથી શીખ્યો? બોલ ને. એકલા જીવે જીવવું હોય તો બધું શીખવું જોવે. તને તારી સ્કૂલ માં બધું શીખવાડે ને, એવી રીતે અમને અમારી આ જીવતરની સ્કૂલ માં બધું શીખવાડી મળે. પણ અમારી સ્કૂલ માં આવું બધું નથી શીખવાડતા. તે હું શીખે તું સ્કૂલ માં? મને બી સ્કૂલ બહુ મોજ આપે, પણ કોઈ દી ગયો જ નહીં ને, જવા જ નહીં મળ્યું. તને જવા મળે તો તું જાય કે સ્કૂલ માં? જાવ ને, અને ખૂબ બધું શીખું બી ખરો. પણ મને તું એ કે, તું સ્કૂલ માં શું શીખે? કઈ ખાસ નહીં. હવે આવું કરવાનું? મારું ભેરું નહીં, મને ના કે. કેને હું શીખે તું સ્કૂલ માં? કેને કઈ ખાસ નહીં, મોજ મળે. કેને? સારું, હું તારો ભેરો છું. ભેરું 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 ને ભેરું ભેરું હા ભેરું ભેરો છું, અને હું તને બધું જ કહીશ. જો આ શું છે? આ તળાવ હોય, એની અંદર પાણી હોય, એની અંદર હે ની પાણી ની પાણી ની અંદર તો કઈ બી ના મળે. મળે, અમારા ટીચર્સે અમને શીખવાડ્યું છે સ્કૂલ માં. હાઇડ્રોજન આવે ને, હાઇડ્રોજન એના બે અણુ, કેટલા? બે. અને ઓક્સિજન નું એક અણુ. જયારે એ બંને મળે ને, ત્યારે પાણી નામનું સંયોજન બને. શું સંયોજન? આ સંજોયન એટલે સંજોયન નહી, સંયોજન. સંયોજન સઈ સઈ યો યો જન જન એટલે એવું બધું નહીં પૂછવાનું, શીખવાડે ને એટલું જ શીખવાનું. ઈસવીસન 629 થી 645 ના સમયમાં યુએસાન નામ ચીની મુસાફર બુદ્ધ ધર્મ ના અભ્યાસ માટે ભારત આવેલો, બરાબર. ઈસવીસન 610 થી 645 ના સમયમાં ચાલુક્ય વંશમાં પુલકેશી નામના બીજા રાજા આશરે 20 વર્ષ સુધી રાજ કર્યું. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃતમાં 1 કલાકમાં 670 કિમી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે, તો પોતાની લંબ ગોળાકાર ભ્રમણ કક્ષામાં 1 મિનિટમાં 1760 કિમી ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરી રહી છે. રેખા જેકે અને રેખા એમ સમાંતર હોય છે, તેની ચીરિકા રેખા એબી, રેખા એબી એ જે રેખા જેકે ને ઓ બિંદુમાં છેદતી હોય છે, અને એમ ને પી બિંદુમાં. અણુકોણોની બધી જોડ, યુગ્મકોણોની બધી જોડ અને અંતકોણની બધી જોડ કઈ? સૌર્ય ઉર્જાના દ્રવ્ય સ્વરૂપને જેવભાર કહેવાય છે. જેવભાર પદાર્થનું ઉર્જામાન ઉર્જાનું પદાર્થમાં રૂપાંતર થયા કરે છે, અને આને શક્તિ કહેવાય છે. બોલ આટલું બધું સહન કરવાની શક્તિ છે તારામાં? છે. બહુ અઘરું,
મારે નહીં જવું સ્કૂલમાં. ના ના, તું જા સ્કૂલમાં જા, તને મોજ મળે ને મોજ. તો પછી બોલ, મેં છોડીને બરાબર કર્યું કે નહીં? આટલો અઘરો સિલેબસ છે ને તમારી સ્કૂલમાં પણ નહીં હોય, એટલો અઘરો અમારી સ્કૂલમાં છે. બહુ અઘરું અમારી સ્કૂલમાં, તમારી સ્કૂલ કરતા બહુ અઘરું. હું અઘરું? તારા માથે દેવના ચાર હાથ કે તને દુઃખ નહીં મળ્યું. અરે કોઈ રાક્ષસ મળે ને તો આ હાથ કાપીને ભીખ માંગવા. ચલ તને એક વસ્તુ દેખાડું. હા રામદોડા, આજે કેટલી બોણી થઈ? 100 રૂપિયા. લાયલા આમ જ કામ કરતો રહેજે. હા ચલ બેહી જા. બહુ માથાને લઈ આવ્યા છે અહીં, બહુ બધા તારી જેમ ઘેર થી ફાયગા જ ને અહીં આવામ ભરાયા છે. તું જઈ, કોક ને તો એમના મા બાપ હોતે અહીં મેલી ગયા છે. હે ભગવાન, પાડ માન દેવ નો કે તું આવામ નો ભરાયો. પેટ ભરીને ખાજો, એટલે કાલે બજાર માં તમને લોકો ને વેચીને હું બે ગણા વધારે ભાવ કમાઈ આગો. હા આજો. ભોળિયા ભોળિયા, તું જ છે ને, બહાર નીકળ. લે પકડ. ગનસુ આજે લાગ માં આવ્યો ભોળિયા. ઓલાદી ચા ના પાયા નતા આપ્યા તો તે માથા જીક કરી હતી. ઈ દાડે તો તારો શેઠ તારે બચાવી ગયો હતો, પણ આજે આજે તો તારું માથું જો ભાંગી લાખું ઉપર છે. એ ગંચુડા, આજે તો હું ને મારો ભેરું ભેવ હાથે હોય એમ અમે તને પહોંચી જવા, સમજો કે એમ? તો આજે તમારા ભેવ નો વારો ઉભા રહેજો. એક મિનિટ ગંશુ, એક મિનિટ. ઓલા ભાગે પણ આપણે એને પહોંચી જઈએ. બોલ. એ કઈ છે? અરે પણ ગોપાલ, પણ ગોપાલ આપણે ભાગતા કેમ હોય? આપણે એને પહોંચી શકતા હોય. અત્યારે સમજદારી ભાગીને નીકળવાની છે, ખબર પડી તને? એ જે હોય યાર, આપણે ભાગ્યા રેમો નો ગયમું. અત્યારે ભાગીશું તો કાલે ને મારી શકીશું, ખબર પડી? મને તો એમ કે તું બહાદુર હોય, તું ધાવ બિકણ નીકળ્યો. બિકણ નથી, અમે બહાદુર જ છું. અને દર વખત બહાદુરી ની જરૂરત ના પડે, બુદ્ધિ ની પણ જરૂરત પડે, બુદ્ધિ ની. પણ આપણે બે એના કરતા મોટા હોય, આપણે એને પહોંચી શકતા હોય. અમે ના પહોંચી શકતા હોય, તું ચાલ ને આમ ઉભો. તને એક વાત કહું, હવે હું તારા કરતા નાનો છું, તું ગંજુ કરતા નાનો છે, બરાબર? હા બરાબર. તો ઓટોમેટિકલી હું ગંજુ કરતા નાનો જાઉં, અને અગર આપણે બે જણ ઇન્જર ફાઈટ કરવા જઈએ તો આપણને મારી નાખે, મારી નાખે, ખબર પડી તને? ચાર્લ્સ ડાર્વિન નો એક સિદ્ધાંત છે, ધ સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ. જે બોલ્યો છે એ જ બચશે, ખબર પડી? એ પ્લસ બી ઇઝ લેસ ધેન સી. હા, તો જ્યારે આપણે બંને ઇન્જર ફાઈટ કરીએ ને તો આપણા બંને માંથી કોઈ પણ ના રહે. અગર આપણે ફાઈટ કરવા જઈએ તો બહાદુરી ના કહેવાય, બહાદુરી નહીં, મૂર્ખામી કહેવાય, મૂર્ખામી, આપણા બંને ની મૂર્ખામી. આ બધું તું સ્કૂલ માં શીખો? હા સ્કૂલ માં શીખ્યો, પણ મને એવું નથી ખબર કે મને અત્યારે કામ આવશે. શીખેલું કોઈ દી એડવા ન જાય. એડવા છોડ, અમને પાછળ થી આવશે. જવું તારે? સોના નો સવાલ કોન્ટેસ્ટ ફિલ્મ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ. એક તારો બોલે, એક તારો બોલે, એક તારો બોલે. બંધ હૃદય ના દ્વાર ને ખોલે, બંધ હૃદય ના દ્વાર ને ખોલે. ઓહો જે મળ્યું છે એમાં કર તું મોજ રે, જે મળ્યું ના એ નિશાને શોધ રે. મનવા મનવા બેગણી તું થોભ રે. એક તારો બોલે, એક તારો બોલે, એક તારો બોલે, એક તારો બોલે. Thank you.
શોધે છે તું જગમાએ છે તારી અંદર જાગીને તું જાખને મનમાં શાને ભટકે દર દર દરિયો પણ લહેરા શેરણમાં લઈ લે નિર્ણય સદ્ધર સમજીને તું શાનમાં મનવા દોડને તારી રોક રે મનવા મને થોભરે એક તારો બોલે એક તારો બોલે એક તારો બોલે એક તારો બોલે સર એ દૂર ની ભાગે હોય અહીંયાથી જસ્ટ એક 8 કિલોમીટર દૂર છે હાઈવે ની એ ત્યાં સુધી જ ભાગે હશે શોધ જવાબ તું ના કર હરક કોઈ વાત નો ના કર કોઈ શોક રે મનવા મન એ જય હરી બાબા હોય દેવ નો માણસ દેવ ભક્તિ કરે ને બધાને મોજમાં રાખે જય હરી બાબા જય હરી જય હરી બોલા આવો આ કોને લાવો સાથે આ મારો વેરુ હોય એનું નામ ગોપાલ હોય એમ સારું 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 જય હરી જય હરી જય હરી બેટા જય હરી વાહ વાહ સાક્ષાત ગોપાલના મોડે હરિનું નામ સાંભળવા મળ્યું સરસ સરસ તે બોલા તને ક્યાંથી મળી ગયો આ બાળ ગોપાલ એસટી સ્ટેન્ડે થી હું કામ કરું છું ને ત્યાંથી મળે મળે દરવાજા ખુલ્લા હોય તો ગોપાલ ગમે ત્યાંથી મળે ક્યાંથી આવ્યા છો પ્રભુ વડોદરા એને સ્કૂલ શીખવું નહીં ગમે એટલે સ્કૂલ ને ઘર હોતે મેલીને આવ્યો છે ઈ એમ સમજે છે કે ને સ્કૂલ કરતા જાજુ જગતમાં શીખવા મળે આ તમે જરી ફોડ પાડો એટલે અમારા બાલ ગોપાલ ગોકુળ છોડીને મથુરા આવ્યા છે જસોદા માઈ નંદલાલ બાળ ગોઠિયા રાધા આ બધા જ તમને બહુ જ યાદ કરતા હશે પ્રભુ ગોપાલ વિના ગોકુળ સુનો વાસે રે વાંસળી વગાડવાની ખરી મોજ તો ગોકુળમાં જ આવે પ્રભુ માયાનગરી મથુરામાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા કેવી રીતે શીખી શકે જય હરી જય હરી જય હરી જય હરી એ બોલિયા આ હા એ બોલિયા હાલ ખાવા આયવા આયવા ચા એ બોલિયા એ બોલિયા આવ્યો આવ્યો હાલ હાલ તારા હાટો ભાત બનાવ્યા હાલ આજે તો મોજ પડી જવા વા મંચા ડોજી વા ગોપાલ આ મંચા ડોજી ના હાથ ના દાળ ભાત ખાઈને છે ને મોજ પડે હેડ વાળું કરી લઈએ એક મિનિટ બોલા મેં તને શું કીધું તું ખાતા પહેલા હાથ ધોવાના જા જા જલ્દી જા આ સ્કૂલ તો બહુ અઘરી પડો પડો મોજ આવી જાય ને એવો અસલ બનાવ્યો છો ભલે
તને ઉભો રે, બીજી દઉં છું. ઘરની યાદ મને બહુ આવે છે, પપ્પાની યાદોથી આંખો રડે છે, મમ્મીના ખોળામાં સુવાને હું તો તરસ્યા કરું દિન રાત. ક્યાં ખોવા બનીને ફફડ્યા કરું દિન રાત. ગોપાલ, એ ગોપાલ, લે આ તો ધકધકે છે. ગોપાલ, એ ગોપાલ, ગોપાલ તાળવાય છે. આને ઉઠાડવા માટે તો ઢાંકણે નહીં. તું ફિકર ના કરતો, હા, તારો ભીરુ બેઠો છે. હું આવું, હું આવું. મંચાડોજી, એ મંચાડોજી, મંચાડોજી, શું થયું બોલા તને? અરે મને કઈ નહીં થયું. હોય ઓલો ગોપાલ છે ને, એ ધકધકે છે. જરા જોની, ચાલ ચાલ ચાલ. હા, એ તો ધકી છે છોકરો. એને ટાળે વાય છે. એક કામ કર, ફરી કાઢી ડાક્ટર ખાને જા. એ જે ટીકડી લ્યો, હા, ઈ વગર આનો તાવ નહીં ઉતરે. હા, તું એને આચવજે. તને કઈ નહીં થાય, હો, હારું થઈ જશે. એ ભગવાન આ ભોળિયાનું ધ્યાન રાખ. એના ઘરના ઠેકાણા નથી, પાછી મેરું ને લઈ આવે. પણ તું વચન નહીં તો. હવે તાવ ઉતરો, આંખે લાગી ગઈ લાગે છે. ઈની તો આંખ લાગી ગઈ, પણ હવે તારી આંખ ઉઘડે તો થાય. નો સમજાણો. હવે જો તને નહીં સમજાય ને ફોલિયા, તો બહુ બોડું થઈ જાય. ડોશી આમ ચકડોડે ન ફેરવ ને, જે મનમાં હોય એ કહી દે ને. મનમાં તો થયોનું છે. ચૈતવન લઈને આવ્યો ને, ત્યારનું મારા મનમાં ઘૂમર્યું ખાય છે. એને હું કર્યું? ઈને કઈ નત કર્યું. ઈ તો શેર નું ફૂલ છે. ઈને વનવગડામાં નો ફાવે, નો હોરવે આયા. સમજી ગયો, સમજી ગયો, પણ બહુ મોડો સમજો. ઈ સેને આ છોકરો, ઈ આપણી હંગાથે રહેશે ખરો, પણ ઈ આપણી હારે છે નહીં. કેટલા દી થઈ ગયા, હજુ એ પાયખાને નથી ગયો. અરે કોડિયા, એ કોડિયા માન માન ગળેથી નીચે ઉતારે છે. એ ભોલિયા, આ કાકરાવાળા પરચટ અનાજ છે ને, એ આપણી હોજરી પચાવે. આનું કામ નહીં. એ આપણે તો એ ધરતી પર હોય ને, માથે આપને ઓઢી આપણે હડેડાટ કરતા ઘસઘસાટ હોઈ જાય. આ શેરનું ફૂલ છે, એ વનવગડામાં નો હોરવે. તો અમથી અમ તો તારી ભેગો ભેગો ઢેડા સેને તે. હું કઈ ના ઢેડતો હોય. મેં તો એને કેટલી વાર કીધું કે ઘેરથી ભાગી એને ભૂલ કરી છે, પણ એનાથી મોટી ભૂલ તે કરી છે. પાછો એનું નામ લેસ કે એને ભૂલ કરી છે. ના ના, તું જ મને કેતો તો ને, હે ગગા, તું જ મને કેતો તો કે એના મા બાપ હોય. હવે કરવાનું હું
હું કરવાનું તે હરેરાજ કરતો ચા, અને આ વાતનો નિવેડો લાવ, આનો કઈ રસ્તો કર ફટાફટ, એ તો આ શેરનું ફૂલ છે ફૂલ, અને વગડામાં અચાનક જો આમ કરમાઈ ગયું ને પછી જો વાત, પછી કહેતો નહીં મને કીધું નહીં મેં આ. સુનાનો સવાલ સવાલ ચા ફિલ્મ લો લો કાકા. હા હા મસ્તન પીઓ હો કે ઉભા રહો બીજી લાવા. ઓલા એ જાતા લો બેસતો હોય તો, અને ઓલા એ છાટો પાણી આ માણા સામે ઉભો દેખાય કે નહીં, તને કઈ સમજાય કે નહીં? છાટો પાણી કર્યા પછી કઈ સમજાય બોલ્યા? અરે સમજાય નહીં તો છાટો પાણી કા કરે? હું કા કરું? સમજવું ના હોય ને એટલે. ચાલ જા જા. આ ડાક્ટરી નું શીખતો હતો, શીખતા શીખતા સને પાય ઝૂપડ્યો, તે હવે છાટો પાણી કર્યા કરે ને નહીં સમજાય એવું બોલ્યા કરે તારી જેમ. મેં શું કર્યું? અરે અરે કાળિયા, વાહ 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 વાહ, આટલા દીદી ક્યાં વયો ગયો તો? હે આ કાલુ હોય આટલા દીદી ક્યાંક વયો ગયો તો? કોઈને કીધા વગર તારી જેમ. અને કાળુ કોને શીખવાડ્યું? અમે અંધા એ, અમે એના માસ્તર, અમે જે શીખવાડીએ ને એ શીખે, જનાવર છે તોય. સારું કેવાય, બહુ સારું કેવાય. હા એનું સારું કેવાય. ને તારું શું? ઈ જનાવર થઈને શીખે ને તું શીખવાનું અઘરું એમ કહીને સ્કૂલ છોડીને ભાગે. બોલા તું કહેવા શું માંગે છે ને? મને કાંઈ જ નથી સમજાતું. હા તને સ્કૂલ માં માસ્ટર નું નહીં સમજાય, ઘેર માય બાપ નું નહીં સમજાય, અને હવે મારું નહીં સમજાય? જવા દે ની, તારે છે ને સમજવું જ નહીં હોય. બોલા તું કહેવા શું માંગે છે? મારી કઈ ભૂલ છે આમાં? કોઈ ભૂલ છે આમાં મારી? અને એટલે પંડ્યા સર, તમે એમ કહેવા માંગો છો કે ગોપાલ નામનો એક વિદ્યાર્થી ભાગી ગયો એમાં વાત ટીચર્સ નો છે? ના બિલકુલ નહીં, નોટ એટ ઓલ. હું એમ કહેવા માંગુ છું મેડમ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ જે રિઝલ્ટ ઓરિએન્ટેડ પરિણામ લક્ષી છે એના બદલે જો એફર્ટ ઓરિએન્ટેડ પ્રયત્ન લક્ષી બને તો આઈ એમ શ્યોર આપણી સ્કૂલમાંથી ગોપાલ જેવા વિદ્યાર્થીઓ ભાગી જવાની બિલકુલ જરૂર નહીં પડે. અરે પણ સર, સારો પ્રયત્ન સારું પરિણામ લાવી શકે ને? ઇનફેક્ટ સર, તમારે ગોપાલ જેવા બેક બેન્ચર્સ ને સમજાવવું જોઈએ કે પ્રયત્ન કરો પરિણામ આવશે જ. એ લોકો પ્રયત્ન કરતા પણ હોય મેડમ, યુ નેવર નો. ભાગી જવાનો પ્રયત્ન એમાં પાછા સફળ પણ થાય અને નિષ્ફળતાનો ટોપલો આપણા માથે ઢોળાય. સર, આપણને વિદ્યાર્થીઓ સાથે કોઈ પર્સનલ દુશ્મની તો છે નહીં. આપણી કારકિર્દીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ આવે છે અને જાય છે, આ તો એમનું ભવિષ્ય સારું બને ને એટલા માટે આપણે ખરાબ થવું પડતું હોય. એક્ઝેક્ટલી, હું પણ એ જ કહેવા માંગુ છું. તમે પણ જરા સમજવાનો પ્રયત્ન કરો કે આપણે આપણા સ્ટુડન્ટ્સ નું ભવિષ્ય સુધારવાની ચિંતામાં ને ચિંતામાં એમનો વર્તમાન બગાડી રહ્યા છીએ. આપણને માત્ર સિલેબસ પતાવી દેવાની ઉતાવળ હોય છે, ધેટ્સ ઈટ. પછી સ્ટુડન્ટ્સ ને શિક્ષણ મળે, જ્ઞાન મળે કે ના મળે, આઈ ટેલ યુ વન થિંગ, વી આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન ગિવિંગ ધેમ અ શોર્ટકટ રાધર ધેન શોઈંગ ધેમ ધ રાઈટ પાથ. આઈ એગ્રી સર, ટુ ટીચ ઇઝ નોટ જસ્ટ ટુ ગાઈડ ઓર ઇન્સ્ટ્રક્ટ, બટ ઇટ ઇઝ ટુ મેક અ સ્ટુડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એક્સપેક્ટેડ આઉટ ઓફ હિમ. એક્ઝેક્ટલી. મેડમ, આપની અને સર ની ફિલોસોફી સાંભળવામાં બહુ સરસ લાગે છે, પણ એને અમલમાં મૂકવી સહેલી નથી. પણ હું એ જ કહેવા માંગુ છું કે આપણું કામ, શિક્ષકોનું કામ, ટીચર્સ નું કામ સહેલું નથી. ટીચિંગ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી, નોટ અ કારકિર્દી. માન્યું, ચાલો કે ઘણા કારકિર્દી બનાવે છે, શિક્ષણ બનાવે, ચોક્કસ બનાવે, આઈ ડોન્ટ માઇન્ડ. પણ તો પછી મને એક વાતનો જવાબ આપો કે આપણી આટલા લાંબા વર્ષોની કારકિર્દી પછી પણ એવરેજ 35,000-40,000 સ્ટુડન્ટ્સ ને ભણાવ્યા પછી આપણે એટલીસ્ટ એક સ્વામી વિવેકાનંદ કેમ નથી બનાવી શકતા, કેમ ઉભો નથી કરી શકતા? છે આનો જવાબ તમારી પાસે? નહીં ને? હું કહું તમને, આવો એકાદ સ્વામી વિવેકાનંદ ઉભો કરવા માટે આપણામાંથી કોઈક એકે રામકૃષ્ણ પરમહંસ બનવું બહુ જરૂરી છે. યસ સર, મારો ગોપાલ જેવો છે મને ચાલશે, મને એને કઈ નથી બનાવવું. ડોક્ટર, એન્જિનિયર, કઈ જ નહીં, એ આખી આખી જિંદગી કઈ જ નહીં કરે ને, મને ચાલશે, હું કાળી મજૂરી કરીશ.
પણ મારા ગોપાલે ઓછું નહીં આવતો. શ્રીકાંત ભાઈના દેવાન સાથે ફરી ક્યારે એની કમ્પેરિઝન નહીં કરું. ચંદ્રકાંત ભાઈનો જીગર ભલે એમબીએ થતો, એ ભલે ફોરેન જતો, મારું જગત મારા ગોપાલથી શરૂ થાય છે અને મારા ગોપાલ પર જ પૂરું થાય છે. તમને ખબર છે હું એને ઘરનું કામ કહેતી ને એને જરાય નહોતું ગમતું. ગોપાલ હું તને ક્યારે કરિયાણું લેવા માટે નહીં મોકલું, ક્યારે ઘરનું કોઈ કામ નહીં બતાવું, તને જે ભાવે હું મનાવીને ખવડાવીશ. પ્લીઝ પ્લીઝ મારો ગોપાલને પાછો લઈ આવો ને, એ નહીં ભણે ને મને ચાલશે, મારે એને કાંઈ નથી બનાવો, મને મારો ગોપાલ જોઈએ છે. પ્લીઝ પ્લીઝ મને મારો ગોપાલ લઈ આવો, પ્લીઝ મારા ગોપાલને પાછો લઈ આવો. ત્યાગ કરી દીધો બોલા, મને આજે સમજાવ્યું કે પેલા કાકા એમ કેમ કેતા હતા કે ત્યાગ માં ચૂક છે, મને બહુ સારું લાગે છે. તો હું શું કરું? તને સારું લાગે એમાં હું શું કરું? એટલે તને જે સારું લાગે એ બધાયને સારું લાગે એવું ન થાય ને. એક મિનિટ બોલા, એક મિનિટ. મને એમ કેમ લાગે છે કે તું મારી સાથે વિચિત્ર વર્તન કરી રહ્યો છે? તને જે લાગે એ બધું સાચું જ હોય એવું ન હોય ને? ના પણ કઈક તો છે, તું બદલે ગયો છે બોલા, તું બદલે ગયો છે. અચ્છા એટલે હવે હું ખરાબ એમ? અરે મેં કીધું તને એવું કીધું તને, તો પછી બધું કહેવાનું ના હોય, ઘણું બધું છે ને સમજી લેવાનું હોય. સારું, મને લાગે છે કે મારે અહીંથી જતું રહેવું જોઈએ. મેં એવું નહીં કીધું, બધું કહેવાનું ના હોય બોલા, ઘણું બધું સમજી પણ જવાનું હોય. હું જાઉં. ઘેરથી ભાઈ ગો તારે તારા મારી બાપાને પૂછ્યું તું? મારું કમિશ પણ દેતો જજે. જવાનું ક્યાં છે કોને ખબર છે, અણધારી આફતની આવી ડગર છે, પડતો આખડતો ઠોકર ખાતો ચાલ્યા કરું દિન રાત. ક્યાં ખોવાયું મારું આકાશ, ક્યાં ખોવાયું ના સંગી ના કોઈ સહારો, આંખોને આંસુનો છે સથવારો, એકલો અટુલો અજાણ્યા નગરમાં ભટક્યા કરું દિન રાત. ક્યાં
ખોવાયું મારું આકાશ ટિકિટ ચલ ભાઈ લાવ ટિકિટ મારું નથી નથી તો ડન ભાઈ લાવ પૈસા નથી નથી જોવા દે મને આ શું છે ટિકિટ પણ છે પાગલ છે કે મને પાગલ બનાવે છે ચલો ભાઈ ટિકિટ બધું કહેવાનું ના હોય ઘણું બધું છે ને સમજી લેવાનું હોય ઈ જનાવર થઈને શીખે ને તું શીખવાનું અઘરું એમ કહીને સ્કૂલ છોડીને ભાગે શીખેલું કોઈ દી એઠો ન જાય તારા માથે દેવના ચાર હાથ કે તને દુઃખ નહીં મળ્યું ચૂપચાપ કોઈ પણ ઈગો રાખ્યા વગર હું ઘરે પાછો આવી ગયો ત્યારે મારે નહોતું ભણવું પરાણે ભણવું પડતું ભોલાને ભણવું હતું પણ એને ભણવા નહોતું મળતું એટલે મારા પપ્પા સાથે સેટિંગ કરીને અમે ભોલાને સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને બોલો ફક્ત જીવતરની શાળામાં નહીં પણ ભણતરની શાળામાં પણ અવ્વલ રહ્યો પાછા આવ્યા પછી હું પણ પરિણામ માટે સિરિયસલી પ્રયાસ કરવા માંડ્યો લખેલી એમબીએ કરતી વખતે માનસી પણ મારી સાથે થઈ ગઈ પણ હવે એ મારી નોટ્સ માંગતી હતી એકવાર નોટ્સ આપતી વખતે છે ને મેં ડિરેક્ટલી એનો હાથ જ માંગી લીધો હવે હું મોટિવેશનલ ગુરુ બનીને સ્ટુડન્ટ્સને મોટિવેટ કરું છું અને માનસી ઘરે મને મોટિવેશનલ લેક્ચર્સ આપે છે દીપક યશ અને સ્મિતે મળીને એક સોફ્ટવેર કંપની શરૂ કરી છે અને સ્કૂલમાં ફર્સ્ટ આવેલા પેલા પાર જેવા ઘણા સ્ટુડન્ટ્સ એમને ત્યાં પગાર પર જોબ કરે છે એકવાર અમારા ટીચર્સને રિયુનિયન કરવાનું મન થયું પંડ્યા સરે બેકડ્રોપ પર સ્પેશિયલી લખાવડાવ્યું શું બેક બેન્ચર સફળ થઈ શકે છે તો મેં બધાએ મળીને છે ને ક્વેશ્ચન માર્ક જ કાઢી નાખ્યું હવે જે બચ્યું ને એ વિધાન હતું બેક બેન્ચર સફળ થઈ શકે છે ફૂલ સ્ટોપ સ્ટોરી ખતમ હવે તમે જઈ શકો છો